गुड मॉर्निंग, नमस्कार, जय श्री कृष्णा। इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क ना रजत जयंती वर्ष में आज नो कार्यक्रम ए 50मो कार्यक्रम, एटले के अपने हाफ सेंचुरी पूरी करी छे, अर्धो शतक पूरू कर्युं। अने बबे कार्यक्रम गणीए आजनी जेम तो आजना कार्यक्रमों 77मा अने 78मा कार्यक्रम। जूना कार्यक्रमों शुरू कर्या त्यारथी एटले के छेल्ला 15 महीनामां आपणे 150 थी वधारे कार्यक्रमो ऑलरेडी करी चूक्या छे, अने 150 कार्यक्रमो पण वैविध्यपूर्ण कार्यक्रमो अने क्वालिटी प्रोग्राम्स। आपणा ग्रांड बेनिफेक्टर रजत जयंती वर्षना बैंक ऑफ बरोडानो अने बैंक ऑफ बरोडाना फॉर्मर सीईओ मिस्टर इलांगो अने लायजन माटे अशोकभाई शेठनो આપણે આભાર માનીએ। લગભગ 1.5 વર્ષ પછી 1 ઓગસ્ટે આપણે રૂબરૂ મળવાની રાહ જોઈ રહ્યા છીએ। એક અતિ સુંદર પ્રોગ્રામ, જન્માષ્ટમી મહોત્સવ, 8 દિવસનો મહોત્સવ 12 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે, એની પણ ખૂબ ઇંતજારી કરી રહ્યા છીએ। તમને આપણા જન્માષ્ટમીના કાર્યક્રમની એક ઝલક વોટ્સઅપ ઉપર જે પોસ્ટ બે આવ્યા છે એમાંથી ડિટેલ મળી જશે। 8 દિવસમાં આપણે 14 અવનવા પ્રોગ્રામોનો એક સુંદર ગુલદસ્તો તૈયાર કર્યો છે અને એની આપણે હવે દિવસો ગણવાના રહ્યા। આજે આપણને જેમના ખૂબ જ સાહજિક વાર્તાલાપ માટે ખૂબ જ સુંદર પ્રતિભાવો મળ્યા છે એવા ડોક્ટર શ્રી વિપુલભાઈ પટેલનો આજે વાર્તાલાપ છે, ને ખાસ કરીને સિનિયરો માટે ખૂબ જ ઉપયોગી, સિનિયરો માટે સ્વાસ્થ્ય અંગેની જે સમસ્યાઓ છે એ ઉપરનો એમનો વાર્તાલાપ છે। વાર્તાલાપ દરમિયાન આપણે એમને સવાલો નહીં પૂછીએ, પણ વાર્તાલાપ પછી છેલ્લી 15 મિનિટ આપણે સવાલો માટે ઓપન કરીશું। મિનવાઇલમાં જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો ના કરે, પરંતુ ચેટમાં લખે તો ચેટમાં લખેલું ધ્યાનમાં લઈને એમનું વક્તવ્ય એકાદ કલાક પછી પતે એટલે છેલ્લી 15 મિનિટ દરમિયાન એ પ્રશ્નને આપણે લઈ શકીશું। અને આજે એમનો પ્રોગ્રામ પતે એટલે જે બીજો પ્રોગ્રામ છે એ જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સુંદર સંગીતના પ્રોગ્રામો ચાલી રહ્યા છે એમાં એક વધુ પ્રોગ્રામ સુગાતા ચક્રવર્તીનો મુંબઈથી આજે રજૂ થવાનો છે। ખૂબ જ સુંદર પ્રોગ્રામ છે, એમની સાથે એમના બીજા કેટલાક સાથીદારો પણ જોડાશે, તો એ પ્રોગ્રામ પણ નો આનંદ પણ આપણે માણીશું। આજે આપણે આપણા એક સભ્ય ખાસ શ્રી અશોકભાઈ શાહ, કે જેમનો ગઈકાલે 80મો બર્થડે ગયો, એને આપણે વિશ કરીએ। અશોકભાઈ, તમને તમારા 80મા બર્થડેની અનેકાનેક શુભેચ્છાઓ। અશોકભાઈ શાહ તરફથી આપણને $101 ડોનેશન મળે છે, ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, અને તમને ગઈકાલે એમનો બર્થડે ગયો એટલે આપણે બધા એમને બિલેટેડ હેપી બર્થડે વિશ કરી। ઓકે, હવે હંમેશની જેમ આજે આપણે શરૂઆત કરીશું પ્રાર્થનાથી। પ્રાર્થના પછી આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાનું સ્વાગત ઉદ્બોધન થશે, અને એ પછી આ બે જે કાર્યક્રમો કહ્યા એ બે કાર્યક્રમો, તમને મધ્યાંતર વખતે આપણા જે અપકમિંગ પ્રોગ્રામો અને ખાસ કરીને મોટા ઇવેન્ટ જે છે, પિકનિક અને જન્માષ્ટમી, એના અંગેના થોડી વધારે વિગત આપીશું, ભવિષ્યના પ્રોગ્રામ પણ કરીશું। તો પણ અત્યારે શરૂઆત કરીએ આપણે પ્રાર્થનાથી। પ્રાર્થના માટે આશાબેન ધરાવતને રિક્વેસ્ટ કરું કે આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરે। આશાબેન, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। હે પ્રભુ આનંદદાતા, જ્ઞાન હમકો દીજીએ, શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર હમસે કીજીએ। હે પ્રભુ આનંદ लीजिए हमको शरण में, हम सदाचारी बने। लीजिए
सदाचारी बने, शांति चाहक धर्म रक्षक वीर व्रत धारी बने। हे प्रभु आनंद दाता, प्रेम से हम गुरु जनों की नित्य ही सेवा करें। प्रेम से हम गुरु जनों की नित्य ही सेवा करें। सत्य बोले झूठ त्यागे, मेल आपस में करें। हे प्रभु आनंद दाता, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। निंदा किसी की हम किसी से भूल कर भी ना करे। दिव्य जीवन हो हमारा, तेरा यश गाया करे। हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता। जय श्री कृष्ण। थैंक यू आशाबेन फॉर वंडरफुल प्रेयर। अने हवे रिक्वेस्ट करीश अपना प्रमुख श्री मुकुंदभाई मेहता ने के एमना स्वागत उद्बोधन थी आजना कार्यक्रम की शुरुआत करे। मुकुंदभाई। Thank you, Pankaj bhai, and thank you, Ashaben, for a very pretty prayer. Appreciate for that one. And good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York's weekly Thursday meeting. I hope all of you are doing fine. Today, we have very good programs. First, it will be by Dr. Vipul Patel. You know him very well because he comes frequently at our center, and he gives very good advice. And thereafter, there is a musical program from Bombay, Sagata Chakrabarti and her group. We will definitely enjoy that program. And that program is arranged by Mr. Bharatbhai Goradia. Her actually program was scheduled in the month of June, but because of the torrential rain, her studio was flooded and Wi-Fi was knocked out. So it was postponed, and today we will enjoy her program. And during our musical program, in the interval of that program, we will have our announcements and about future program, etc. I hope you will definitely enjoy both the programs. Now, coming back to Dr. Vipul Patel, he is not new to us. He has come to us a number of times. He has given us a good advice, but there are always some new members. So as a protocol, I will just read his brief profile. Dr. Vipul Patel graduated from VJ Medical School, Ahmedabad, Gujarat in 1995. Then he came to the US and took medical boards and was looking for residency. While looking for the residency, he made a very good use of his time and he finished his MBA from NYU Stern School of Business, class of 2000. Thereafter, he completed his medical residency training from Long Island College Hospital in Brooklyn in New York in 2005. Then he did his fellowship in sickle cell and blood banking from New York Blood Bank in Manhattan in 2006. And thereafter, he did his fellowship in hematology and oncology from SUNY Downstate Medical Center in 2009. He worked at SUNY Downstate Medical Center and Kings County Hospital in Brooklyn as a medical oncologist. He is also a part-time professor teaching nursing school students, medical students, residents, and fellows at SUNY Downstate Medical School. He is an administrator at BAPS Flushing, that is Swaminarayan, overlooking Bal Kishore activities, public relations, medical, media, and government relations, both at local mandir level as well as at a national level.
He conducts 4 to 5 medical lectures yearly on various topics in Mandir for medical awareness. He had organized health fair, blood donation camp, bone marrow drive, and walkathon for Bab's Mandir. He writes frequently for Bab's publication like Bal Prakash and Nil Kanth in English language on topics like bullying, internal abuse, internet abuse, childhood obesity, etc. And he was very much involved in a food distribution of hot meals during COVID pandemic to 10 hospitals, nursing homes, fire, and NYPD for 7 weeks. So apart from his medical practice, he finds time to do the social work, and he's of a great help to the society. And he does a marvelous job in both the sector, in medical as well as in non-medical. So thank you very much, Dr. Vipul Bhai Patel, for coming to our center again. And your stage is yours. Thank you, Mukul Mangal. Thank you, Pradeep Bhai. First of all, Tabadana, Jai Sri Krishna, Jai Jalaram, Jai Swami Narayan, Jai Jinendra. My slides share karwane. I'm sorry, huh? Gaikal ratrak badi kari. I came from Lake George and Saratoga Springs. Mara Mukul Uncle na ayo the phone. I know. Still, you find time to spend with us. No, ratrak kari. Huh? Badi illa. It's not perfect, but chala. Kiri the share karu. Okay, I will. Sorry, I'm coming to the hospital with a laptop. I will. I will. Oh, good. So, Ajay, I'm going to talk about common problems in elderly in USA. Mukund Angal jode baat kari main nakki karu kyu topics kam ma ave ye aa to bohot moto wide subject hai ama to bada I think 25 30 to aavi jaye common problems in elderly main to key facts aa bada chhe ke evi 22% to ainu population over 60 chhe ane biju chhe e ahiya to thavanu par worldwide tama jova jao india nu ane china ane e bada they are 20 years behind right acha the youngest country is india e 20 varas pachi badu 60 ane 70 80 varas na thava marse chai ka ke je acha 30 varas nu population 20 to 30 ni vachche nu e loko will get started aging faster ila ane 2050 ma em keche ke 80% will be older and lot of them will have you know problems abada medical na problem hoy par aarthik rite problem ho jo kaan ke lower ne middle income je population chan they don't live up to 80 they only survive till 60 70 50 gani var kaan ke khavano evu ne ane kaam mehnat karvi pade they cannot retire they have to work till the retirement એટલે એ લોકો નું આ દેશ માં છે ને બીજા દેશ માં એ problem છે આ વર્લ્ડ નું પોપ્યુલેશન છે કે છે કે આ તો બધા ગ્રાફ્સ ઉપર થી છે 2050 માં 60 ઉપર વાળા 2 બિલિયન થઈ જશે અચ્છા 900 મિલિયન છે ને તો ત્યાં સુધીમાં એટલા થશે અને એલ્ડરલી પોપ્યુલેશન પણ થવા માંડશે વર્લ્ડ વાઇડ એટલે આફ્રિકા અને ઇન્ડિયા અને ચાઇના અને બીજા બધામાં હવે આ જીડિયાટ્રિક અમે એ શબ્દ વાપરે છે કે 65 એન્ડ અપ વાળા માટે પણ એમાં જીડિયાટ્રિક સિન્ડ્રોમ આ છે આખું બધું લખ્યું છે એનું ડેફિનેશન એમાં કેવો ધ લાઇફસ્ટાઇલ ચેન્જીસ થવા માંડે કે બેકએક નેક પેઇન ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય લંગના પ્રોબ્લેમ હોય ઘણાને અસ્થમાનું હોય ડાયાબિટીસ હોય ડિપ્રેશન હોય તબિયત ફિઝિકલી ફિટ ના હોય તો એ ફોલ્સ હોય ચક્કર આવતા હોય દવા લીધે પણ થતો હોય એટલે આ બધાનો પ્રોબ્લેમ્સ આખો એને સિન્ડ્રોમ કહે છે અમે જીડિયાટ્રિક સિન્ડ્રોમ
આ પ્રોબ્લેમ્સ કોમન છે હું જે બધા વાત કરવાનો છે પણ આઈલ ટચ ઓન વન ટુ વન 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 મિનિટ ઈચ કે ઇલ્ડલીમાં બહુ જ પ્રોબ્લેમ હોય જીડિયાટ્રિક મેડિસિન આખો અમારો ફ્લોર હોય છે ફેલોશિપ હોય છે ઇન્ટર મેડિસિન કર્યા પછી એક વર્ષ આખું કે બે વર્ષ સેપરેટ કરતા હોય છે એ લોકો એમાં બેલેન્સ ઇસ્યુ હોય ઓરલ હેલ્થ પ્રોબ્લેમ એટલે કે ડેન્ટલ પ્રોબ્લેમ્સ હોય આઈના પ્રોબ્લેમ્સ હોય હિયરિંગ ના હોય હાર્ટ ડિઝીઝ ઓસ્ટિયોપોરોસિસ ડિમેન્શિયા સ્લીપ પ્રોબ્લેમ્સ ફોલ્સ ડિપ્રેશન્સ સ્ટ્રોક પાર્કિન્સન મોડર્ન ન્યુરોન ડિઝીઝ લોનલીનેસ હોય રેસ્પિરેટરી ડિઝીઝ પછી આ ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા બહુ થતું હોય કેન્સર હોય પોવર્ટી હોય ડાયાલિસિસ પણ ઘણા બધા છે કારણ કે એમને 20 વર્ષથી એવી ડાયાબિટીસની દવાઓ લેતા હોય કે 40 વર્ષથી દે સ્લોલી એન્ડ સ્લોલી કિડની ખરાબ થતી જાય દે એન્ડમ ડાઉન ડાયાલિસિસ તો ડાયાલિસિસ સેન્ટર કેટલા બધા છે અહીંયા સ્ટારબક્સની જેમ ખુલેલા છે અને મારે એક સાડુ બે જ છે આમાં કામ કરે છે ડિવિટા કરીને કંપની ગ્લોબલ છે હા એ જસ્ટ નોર્થ ઇસ્ટમાં જ મને કે અહીંયા જ આટલામાં જ મારી કંપની લોંગ આઈલેન્ડથી આઈ થિંક મેનહટન સુધીમાં જ એના 15 સેન્ટર છે બોલો ડિવિટાના એટલા બધા છે અને વર્લ્ડ વાઇડ તો 6000 ડાયાલિસિસ સેન્ટર છે તો આ એક મોટું એવી પ્રોબ્લેમ છે એટલે સિંગલ્સ થતું હોય ઘણાને ખબર છે અચ્છા બડા એક સાઈડે થતું હોય ક્રોનિક હાર્ટ ડિઝીઝ છે નીચે વેઇન્સમાં એવી શું કહે ક્લોટિંગ થતું હોય છે કે ડીવીડી સ્પાઈડર વેઇન્સને લીધે થતી હોય છે એ બહુ કોમન હોય છે તો સિનિયરને ઇસ્યુઝ પહેલાં આ લઈ લઉં કે ભાઈ એડવાન્સ હેલ્થ કેર કરવું જ જોઈએ અહીંયા જે ગ્રુપમાં છે બધાએ જ કરવું જોઈએ હા હેલ્થ કેર પ્રોક્સી ડ્યુઅલ પાવર ઓફ એટર્ની એમાં શું હોય ફાઇનાન્સ એ હોય અને મેડિકલનું હોય અને એન્ડ ઓફ લાઈફ કેર આપણે આ બહુ સારીથી સમજીને પછી કરવી જ જોઈએ હું જ દર 5 વર્ષે કરું છું લાસ્ટ યર આ કોવિડ થયું ત્યારે આ વોઝ સ્કેર્ડ ને આ કંઈક લાગી જાય ને આપણે ધામમાં જઈએ તો આ બધું ફાઇનાન્સ અને કિડ્સને એવી મળી તો જાય ઓટોમેટિક પણ કશું થાય તો તકલીફ ને અમારા બેને તો એવી ફરીથી મેં નોટરાઇઝ કરી લોયર જોડે બેસીને અને આખું વિલ નવું જ બનાવ્યું હતું આખું અને એમાં એવી મેં કહ્યું જોવા એ રેસ્પિરેટર પર મૂકવાનો વારો આવે અને કોવિડ એટલું ખરાબ થઈ ગયું હોય જસ્ટ લેટ મી ગો એટલે પછી એમાં કંઈ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું બીજા બધા કરવાનું કંઈ અર્થ નહીં હિરોઇક મેઝર્સ કારણ કે આઈ વિલ બી સ્પેન્ડિંગ ધ રેસ્ટ ઓફ માય લાઈફ ઇન નર્સિંગ હોમ તો એ પણ નકામું નહીં યાર નર્સિંગ હોમમાં સડી જવાનું હોય મોસ્ટલી ધેટ્સ હાઉ ઇટ ઇઝ ને હાફ વે હોમ્સ કહે છે લંડનમાં અહીંયા નર્સિંગ હોમ્સ હોય છે કેવી હોસ્પિસ કેર જે ઘરે કરે છે અને ચાઈ કરતા હોય છે કારણ કે મારા કેન્સર પેશન્ટ હોય ને તો દે યંગ ઓર ઓલ્ડ દે એન્ડ અપ સ્લોલી ઇન ટુ હોસ્પિસ કેર એટલે હોમ હોસ્પિસ હોય કે નર્સિંગ હોમ આપનું અહીંયા તો આપણે સારું છે એવી નોર્થ લોંગ આઈલેન્ડ જ્યુઇશ સેન્ટરમાં આપણે પાર્કર જ્યુઇશ જે છે તમે લોકો એફિલેટેડ એ પણ સરસ એવી સિનિયર કેર સેન્ટરનું છે તો એક ધ્યાનમાં રાખવાનું આ ડીએનઆર ને ડીએનઆઈ એ પણ બહુ જ કામનું છે ડુ નોટ રીસક્સીડ ઇટ એટલે કે પેલું ચેસ્ટ કોમ્પ્રેશન્સ શોક્સ ના આવે 220 જોલ્ટ્સના પેલું રીસ્ટાર્ટ ધ હાર્ટ અને બીજું છે ઇન્ક્યુબેશન એટલે પાઇપ ના નાખે વેન્ટિલેટર પર ના મૂકે તો આનું તો એક જ ફોર્મ ભરવાનું છે આપણે વિચારીને બધાએ જ કરવાનું આ તો હોવું જોઈએ અને એક કોપી ઘરે પણ રાખવાની કાં તો ઈમેલમાં રાખવાની તો છોકરાઓને કે તમને જે નેક્સ્ટ ઓફ કિંગ તમે નક્કી કર્યું હોય ઇનકેસ કાર એક્સિડન્ટ થયો તો શું કરવાનું એ તો અહીંયા તો મૂકી જ દે અમે ઇન્ક્યુબેશન પર અને લોકો જીવતા હોય મારે નર્સિંગ હોમમાં છે કેટલા બધા કે એમાં એવી વેન્ટ ફેસિલિટી વાળા હોય તો વેન્ટિલેટર પર બબે તો ત્રણ 4 વર્ષ સુધી જીવે છે શું કરે એ લોકો ઘડી ઘડી આવે હોસ્પિટલમાં ન્યુમોનિયા થઈ જાય ને થૂંકમાં બધું આવે એટલે પાછા આવવું પડે છે પછી પાછા મોકલે પાછા આવે કારણ કે એ યુટીઆઈ થયું હોય એને કાં તો પછી પાછા ધાબા થાય છે યાદ હોય તો ડ્યુબિક્યુટસ અલ્સર્સ કહે છે અને પ્રેશર સોર્સ એનું નામ પ્રેશર સોર્સ એ બધું એ બહુ પ્રોબ્લેમ હોય છે એટલે આ તો એલ્ડરલીની વાત કરીએ છીએ તો આ ધ્યાનમાં રાખીને એવી આપણે ડીએનઆર ડીએનઆઈ કરાવવું જોઈએ આઈ એમ શ્યોર કોકે તો બોલ્યા જ હશે ફાઇનાન્શિયલ પાર્ટ વાળા કે મેડિકલ વાળા પણ આ એક દાખલો છે મારે 70 યર્સ ઓલ્ડ મેલ એને ઓલરેડી એને હાર્ટ પ્રોબ્લેમ હતો જ એન્જિયોગ્રામ કર્યો હતો એને નીચેની વેઇન્સ ખરાબ થઈ ગયેલી સ્મોકર હતો તો એનું ડીએનઆર કોડ સ્ટેટસ ખબર નહોતું પણ એને એવી
कैट स्कैन करवा गया का तो पछी आ प्रोसीजर एंजियोग्राम करवा गया तो तारे एले एलर्जिक रिएक्शन थयो तो एलर्जिक रिएक्शन थयो એટલે અમે તો ઓર માં તો કરવું જ પડે સીપીઆર અને વેન્ટિલેશન તો વેન્ટિલેશન પર મૂકી દીધા અને પછી આ જો રિહેબ માં મોકલવું પડે કારણ કે હોસ્પિટલ માં મહિના સુધી રાખે પછી ટ્રેકિયોસ્ટમી કરીએ છીએ કારણ પડે એ મેટલ ની પાઇપ મૂકી દે એ વેન્ટિલેટર ને લગાવી દે કે ઈઝી ને એવે પેલું મ્યુકસ ને બધું નીકળતું હોય કફ ગરફો એ બધું નીકળી જતું હોય સક્સન કરીને કાઢ નાખીએ તો પછી આ પ્રોલોંગ લાઈફ કરવાની આની આનું આમાં ફ્યુટિલિટી શું છે ને સમાજને કામમાં ના ઘરમાં કામમાં ઘરના વાળા એવી એની પાછળ જાય ને ટાઈમ દે હેવ ટુ ગો ધેર આઈધર દે હેવ ટુ ફીડ હિમ ઓર હેલ્પ હિમ બધી જાત જાતનું પીડા તો થવાની ને માનસિક અને ઇમોશનલ અને સાયકોલોજીકલ ટ્રોમા છે આ તો ફેમિલી હેઝ ટુ બર્ડન ઇટ એટલે આ એક વિચારવાનું હોય છે આ કેમ આવ્યું ખબર છે ને એ ડીએનઆર ડીએનઆઈ પહેલાં નતું પણ આ કોન્સેપ્ટ વોઝ રિએન્ફોર્સ્ડ બાય સુપ્રીમ કોર્ટ એની 1991માં 1994માં સરોગેટ ડિસિઝન મેકરનું આવ્યું હતું કારણ કે તારે વેન્ટિલેટર્સ ડેવલપ થયા હતા બધા અને આ સીપીઆર ને આઈસીયુ એકદમ ફેન્ટાસ્ટિક થવા માંડ્યું ઇન 60s માં લેટ 60s માં તાર પહેલાં આઈસીયુ આવા હતા એની અત્યારે તો આઈસીયુ જોરદાર હોય છે બ્યુટિફુલ હેઝ બીન રિનોવેટેડ ઇન લાસ્ટ ટુ યર્સ ઓર થ્રી યર્સ અને ઓપરેશન થિયેટર્સ છે તમે જોયું હોય સર્જરી આખી નાખી ની રિપ્લેસમેન્ટ કરે ને 3 દિવસમાં તો ઘરે મોકલી દે છે બીજે દિવસ 24 કલાકમાં ઊભા કરે છે ચલાવે છે અને હનિયા એપેન્ડિક્સ ને એવું બધું તો સવાર કરે સાંજે ઘરે 4 કલાકમાં ઘરે મોકલી દે છે એટલે સર્જરી એઝ એડવાન્સ ઓઆરએસ એડવાન્સ આઈસી એઝ એડવાન્સ એટલે આ બધું લોઝ હેવ ટુ બી ચેન્જ બેઝડ ઓન પર્સનલ ડિસિઝન મેકિંગ ને આ બધાનું એટલે એડવાન્સ કેર પ્લાનિંગ અને પાવર ઓફ એટર્ની ઓન લિવિંગ વિલ ને સરોગેટ ડિસિઝન મેકિંગ આ 4 વસ્તુ ફોલ થતું હોય છે આપણા લોયર જોડે કે એની જોડે વાત કરીએ તો થાય નહીં કે યુ કેન ઓલવેઝ કોલ મી એન્ડ આસ્ક મી ઓર તમારા પ્રાઇમરી કેરને પૂછશો તો એ કહેશે શું રીત કરવાનું યુ કેન સાઇન ઇટ ઓન ધ ન્યુયોર્ક સ્ટેટ ડીએનઆર ફોર્મ્સ સિનિયર્સ હું આપણે જોવા જઈએ તો કેટલા બધા પ્રોબ્લેમ્સ હોય એટલે કે ડિક્રીઝ મોટર સ્કિલ્સ એટલે કે જે મસલ પાવર હોય ઓછો થવા માંડે કારણ કે obviously the muscle doesn't regenerate or it doesn't grow that way or strength hai ochi thi jaye kake karya shakti ochi thi jaye joints dukta hoy to ave gym ma ki rite javay mane dukto hoy joints to bhai ave I cannot lift anything to ene lide su thai ke we decrease motor strength thai flexibility ochi thai beno ne ahiya frozen shoulder kitla bada thaya I think ma garma j badhi લોર્ડ ઓફ બાબિયોન એન્ડ કઝિન સિસ્ટર સારિયોન બધા ફ્રોઝન શોલ્ડર કારણ કે પેલો ડબ્બો ઉપરથી લેવા જાય ખાંડો કે ચાનો આ સ્ટ્રેચ કરે ને એટલે એમાં થઈ જતું હોય એટલે બીએવડું સ્ટ્રેચ ને દિવસમાં યોગા કરવાનું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ઇઝ ગુડ તો આનાથી ઓછું થતું હોય ઇમ્પેર્ડ સેન્સીસ હિયરિંગ પ્રોબ્લેમ્સ હિયરિંગને હવે હિયરિંગ અને આંખનો જો પ્રોબ્લેમ થવા માંડે એટલે ડ્રાઇવિંગ લાયસન્સ અહીંયા તો રિન્યુ કરવું પડે 65 અપ બહુ જ ઓફન કરવાનું થતું હોય છે કારણ કે એ લોકોના એક્સિડન્ટ્સ ઘણા થતા હોય આઈધર દે ડ્રાઈવ સો સ્લો હાઈવે પર તમે જોશો તો છેલ્લી લાઈનમાં ચલાવતા હશે 40ની સ્પીડ સ્પીડ લિમિટ 65 પાછળવાળા હોંગ કરે કંટારી જાય એટલે ધોઝ આર અધર પ્રોબ્લેમ્સ ઇફ યુ કેનોટ ડ્રાઈવ પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ તો આપણે ઉબર ને બધી સર્વિસીસ છે 1-800 પેલું કાર સર્વિસીસ હોય ને એ નંબર લેવાનો અને જવાય એડલ્ટ કેર સેન્ટર્સ છે આપણે મેડિકેર હોય એટલે આપણે તો ટેક્સ ભર્યા એટલે વી કે નોટ ગો ટુ એડલ્ટ કેર સેન્ટર અનફોર્ચ્યુનેટલી સો સેડ પણ ઇન્ડિયાથી જે પેરેન્ટ્સ આવ્યા છે એ લોકોને તો એડલ્ટ કેર સેન્ટર વાળા જ એમની પેલી 15-સીટર વેનમાં લઈ જતા હોય લઈ આવે છે દરેક ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ પેલી નર્સ હોય ને એ બધું જ લઈ લેતા હોય છે એટલે વિચ ઇઝ નાઇસ કે ફેમિલી ડઝન્ટ હેવ ટુ ટેક ટાઈમ ઓફ ટુ ગો એન્ડ સી ધ ડૉક્ટર્સ પણ ઘણી વખત પેલું લખીને આવવું પડે છે કારણ કે બધા હું જોઉં છું મંદિરમાં આંટીઓને ખબર ના હોય પછી આપણને પૂછે એટલે પ્રાઇમરી કેરને પૂછવાનું હોય મને ખબર ના હોય દવા કઈ કઈ હોય તો આ બધા ધેર આર લોટ ઓફ ઇશ્યુઝ આ બધા જે ઇન્ટ્રિકેટ નાના નાના કહું છું ને ડિટેલમાં જઈએ તો એટલા બધા છે પ્રોબ્લેમ્સ તો એ બધા પણ લખી રાખવાના આઈધર યુ કોલ ધ એવી તમાર ડૉક્ટર ઓર આસ્ક ધેમ ઓર તમાર પેરેન્ટ્સ હોય ગ્રાન્ડ એવી પેરેન્ટ્સ તો એમને મોકલતા હોય થ્રુ ધ નર્સ એડલ્ટ કેર સેન્ટર્સ તો એમાંથી પણ શીખવાનું એવે એ લોકો ડોક્ટર જવાબ તો આપતા હોય લખીને
તો પછી દે કેન કોલ યુ બેક આફ્ટર ધ ક્લિનિક. આ એક મોટો પ્રોબ્લેમ છે સિંગલ્સનો અહીંયા આ દેશમાં. એવી ચિકન પોક્સ જેને થયું હોય નાનપણમાં તો પછી એડલ્ટને થવાનો જ. આ કન્ટ્રીમાં 1 out of 3 એટલે 60 ઉપર હોય એને થવાનું, અને 50% અમેરિકન્સ ગેટ ઇટ બિફોર 80 એટલે 60-80 વર્ષની વચ્ચે જ આ સિંગલ્સ વાળા આવતા હોય. ઈઆરમાં ઘણી વાર આવે, મોસ્ટ ઓફ ટાઈમ ક્લિનિકમાં આવતા હોય. એટલું બધું પેઇન થતું હોય, વી હેવ ટુ પુટ ધેમ ઓન મોર્ફિન ઓર પર્કોસેટ, એટલું બધું કરવું પડે. કારણ કે એ લોકોને બોડી રેસ્ટ થવા માંડે નાના નાના ફૂલા. એને કેવું હોય છે, ડર્મેટોમ હોય, ગમે તે એક જગ્યા પકડે આમ એક પાસરી હોય ને તો એ પાસરીને જ આમ થતું હોય. ક્યાં તો પછી અહીંયા આ ફેસ થાય ને તો એક જ સાઈડનો ફેસ આખો અછબડાથી થઈ જતો હોય છે. કારણ કે આ વેક્સિન ના લીધી હોય એટલે. આ વેક્સિન સિંગીરેક્સ ને એ 2 doses છે, નવી આવી છે. હા, જેણે જૂની લીધી હોય ને 5 વર્ષ પહેલાં, પ્લીઝ ટેક ધેમ અગેન. ફરીથી હું કહું છું, જેણે જૂની લીધી હોય ને, આ સિંગીરેક્સ નવી આવી છે. ઇટ વર્ક્સ અગેન ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિંગલ્સ. આ એક વાયરસ જ છે, કોવિડ જેમ છે એવી રીતે આ વાયરસ. અને ઇટ સ્ટેઝ ઇન યોર બોડી. તો મરી જાઓ ને, આપણને બારી નાખે ને તો જ જશે આ વાયરસ, નહીં કે ત્યાં સુધી આપણા શરીરમાં રહેશે જ આ વાયરસ. એટલે હું કહેતો હતો ને, આગળ લખ્યું છે, ચિકન પોક્સ જાણે નાના હતા આપણે 8 વર્ષ 10 વર્ષ નીચેના, તારે થયું હતું તો અત્યારે 60 વર્ષે 80 વર્ષે થાય એ લોકોને. અને રેશ ને બ્લિસ્ટર્સ ને બધું થતું હોય છે. મેં જ લીધેલી છે આમ વેક્સિન લાસ્ટ યર, આ કોવિડ હતું ને એટલે ટાઈમ હતો, તો જઈને CVSમાં બુક કરીને CVSમાં જ રાખે છે આ લોકો. ડોક્ટર્સ હેવ ટુ ગીવ પ્રિસ્ક્રિપ્શન બીકોઝ ઇટ હેઝ ટુ બી ઇન ફ્રોઝન, એટલે ફ્રોઝનમાં તમે પેલું પછી કાઢે ને તમને પછી આપે છે. એટલે CVS રાઇટ ઇટ કે ફાર્મસીમાં જ, તમે પ્રાઇમરી કેર નહીં આપી શકે. હું રાખતા નથી અમે હોસ્પિટલમાં, ઇટ હેઝ ટુ ગો થ્રુ ધ એક મિનિટ. હા, મારા એસી વાળવા સાહેબ, કેન યુ ઓપન ધ ડોર પ્લીઝ. એને સ્કેડ્યુલ કર્યું હતું ને એટલે. બીજું છે નિમોનિયા વેક્સિન. આ નિમોનિયા વેક્સિન પણ જૂની જેણે લીધી હશે ને, એ 7 નિમોનિયા વેક્સિન ઇટ વિલ વર્ક અગેન્સ્ટ ધેટ. નવી આ વેક્સિન છે પ્રિવનર, ઇટ વર્ક્સ અગેન્સ્ટ 13 different કાઇન્ડ્સ ઓફ વાયરસ. હાય, હેલો, હાઉ આર યુ? And 60 years older ને આ લેવાની, 65-60 પછી લેવાશે આ બધા. અને દર 5 વર્ષે કે દર 10 વર્ષે આ નિમોનિયા વેક્સિન લેવાની. જ્યારે ના લીધી હોય ને તમારા પ્રાઇમરી કેરને ડૉક્ટરને કહેજો. આ તો ઓફિસમાં રાખી શકાય છે, ફ્લૂ વેક્સિનની જેમ રેફ્રિજરેટેડ હોય છે એટલે દે કેન ગીવ ઇટ ટુ યુ. પણ એટલે કોવિડની સાથે ના લેવાય, કોવિડની વેક્સિન સાથે. હવે તો બધાએ લઈ લીધી છે, અઠવાડિયું એપાર્ટ લેવાની હોય છે. પછી આ પોવર્ટીનું પણ હોય છે આ દેશમાં. મોસ્ટલી આપણે તો શું કે મલ્ટી જનરેશન ફેમિલી રહેતા હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ કિડ્સ હોય. આનો ઇટ ડઝન્ટ એપ્લાય ટુ અસ, પણ લોટ ઓફ સિનિયર્સ આર ધેર. મારે હું VA હોસ્પિટલ જઉં છું, બ્રુકલિન VAમાં, જ્યાં રેસિડન્સી પ્રોગ્રામ લીધે હાવ ટુ ગો એટ એન્ડ સમટાઈમ્સ કવરેજ માટે. તો બ્રુકલિન VAમાં આખો ફ્લોર છે યાર, VA વેટરન્સ જસ ઘરે આપે છે સરકાર, તો એ ગરીબ થઈ જાય ખબર નહીં. બીકોઝ એ લોકોને PTSD પ્રોબ્લેમ હોય, સાયકાટ્રિક પ્રોબ્લેમ હોય, કાં તો આલ્કોહોલનો પ્રોબ્લેમ હોય, કાં તો પછી પૈસા વાપરી નાખે, ડ્રગ પ્રોબ્લેમ્સ હોય, એટલે દે ગેટિંગ આઉટ ઓફ ધ હાઉસિંગ યુનિટ્સ ને બધું લોટ ઓફ પ્રોબ્લેમ્સ એ લોકોના. ઓસ્ટિયોપોરોસિસ એ છે ને ટોપિક, બીજા ડોક્ટર લેવાના છે, કાં તો લઈ લીધું હશે ડોક્ટર નિલેસોની. ઓસ્ટિયોપોરોસિસ ફોલ્સ ને એ બધું ટોપિક પર વાત કરશે. આ બોન લોસ અને મેઇન તો ઇમ્પોર્ટન્ટ, આપણે દરેકે લેવાનું વાઇટામિન D, દરેક ડોક્ટર તો કહેતા જ હશે. અને એક્સરસાઇઝ કરશો એટલે સ્લો ડાઉન ધ ઓસ્ટિયોપોરોસિસ. પાર્કિન્સન ડિઝીઝ એ બીજું એક છે, એ ક્રોનિક અને પ્રોગ્રેસિવ હોય છે. તમને ખબર હશે ઘણા બધાને કંફવા થતો હોય, આમ હાથ ધ્રુજે, એટલે આ પાણી ગ્લાસ હોય ને તો આખો ઢોરાઈ જાય. ચાનો કપ પીવાતો ના હોય, ચા ના પી શકે બચાને, ઠંડી કરીને પીવાની કે બધું અહીંયા એવી ઢોરાય. હું હોસ્પિટલમાં તો જોતો બચાને પેલી બીપ પહેરાવી પડે નાના છોકરાને, જેમ ને બધા કપડાં બગાડી નાખે એ લોકો. કેટલા થાય, 1 in 500 people ના થાય છે. સ્લો મુવમેન્ટ ચાલે કેવું, આમ પગ ઉચકી ના શકે, ઘસે આમ, એટલે ફ્લોર ને ઘસાય આમ. અને મસલ ઘણી વાર કડક થઈ જાય ને, એના ફ્લેક્સિબલ નથી રહેતા. એની દવાઓ ઘણી બધી આવી છે, આ બે જૂની છે પણ ઇટ વર્ક્સ
વેરી વેલ 50-60 વર્ષ જૂની લાગે છે 1940s માં લીવરડોપા કાર્બિડોપા પણ પછી હવે તો ઘણી બધી દવા અને ઇલેક્ટ્રિક શોક્સ આવતા હોય છે અને ECT કે ઇલેક્ટ્રોક ECT એની ટ્રીટમેન્ટ આપતા હોય છે શોક ટ્રીટમેન્ટ સ્ટ્રોક છે આમ બીજો સ્ટ્રોક્સ બહુ જ કોમન હોય છે તમે જોયું હશે કેટલા બધાના સ્ટ્રોક થાય છે આપણે અને એ જ નર્સિંગ હોમમાં આવીને રહે કારણ કે ઇટ્સ વેરી વેરી હાર્ડ ટુ ટેક કેર ઓફ ધ સ્ટ્રોક પીપલ રાઈટ ખાટલા વસો હોય યાર એનું ડાયપર ચેન્જ કરવાનું એને ફેરવવાના ઘડી ઘડીની ગધાબા પડી જાય એને એને ખાવાનું આપવું પડે પાણી આલવું પડે ને કાં 80 degrees હોય 90 degrees તો ડિહાઈડ્રેટ થઈ જાય એને બધું એવી સ્ટ્રોથી પીવડાવવું પડે ખવાય નહીં ઘણા તો દાંત ના હોય કાં તો ખુલે નહીં મોડું સ્ટ્રોક હાફ થઈ ગયો હોય હાફ ધ શરીર તો પછી એ લોકોને એન્શ્યોર આપતા હોય કાં તો સ્ટમક ટ્યુબ મૂકી દે છે અને એનાથી હાલતા હોય છે મારે બહુ જ આવે પેશન્ટો નર્સિંગ હોમમાંથી કારણ કે સ્ટમક ટ્યુબ મૂકી હોય નીચે ફોલિક કેથેટર મૂક્યું હોય યુરિન બ્લેડર માટે બ્લેડર ઘડી ઘડી પેશાબ થાય એટલે નર્સોને દે કે નોટ ટેક કેર ઓફ ઇટ બદલાવવાનું 10 મિનિટ થોડું ઇવન ડાયપર બદલી શકે એટલે એને લીધે ઘડી ઘડી આવતા હોય હોસ્પિટલમાં બીકોઝ દે UTI તાવ ને બોલી ના શકે કોમેડોસ થઈ ગયા અડધા પણ એના એના ચિહ્નો કેવા હોય છે ફેસ ડ્રુપિંગ હોય કાં તો આમ આમ ઊંચું ના થતું હોય સ્લરી સ્પીચ એટલે આપણે તરત જ ખબર પડે ને તો 911 કરીને બોલાવી દેવાનું આ સ્ટ્રોક બચી જાય છે મોસ્ટ ઓફ ધેમ હાર્ટ એટેક જેમ 90 મિનિટ્સની અંદર છે ને એવી સાઇટ ટુ ધ બલૂન એટલે ટુ ધ ER ઇમરજન્સી રૂમમાં આવી જાય ને તો બચી જાય છે લોકો કારણ કે ઘણી વાર ડાઈ નાખીને અમે હાથથી જેમ હાર્ટનું કરીએ છીએ ને એન્જિયોગ્રામ એ રીતે આનું એવી બ્રેઇનનું એન્જિયોગ્રામ કરતા હોય છે એમાંથી એવી જો ક્લોટ હોય ને તો એન્ટી ક્લોટિંગ ડ્રગ્સ આવે છે બધી એ ઇન્જેક્શનથી આપતા હોય છે બ્લીડિંગ થતું હોય તો પછી અમે એવી કોટરીથી લેઝર સેપ કરીને બારી નાખીએ છીએ નાની હાર્ટરી એટલે બહુ ડેમેજ ના થાય આ એક લાઈફ લાઈન યુનિટ હોય છે મને આ તો લંડનનું છે પણ અહીંયા મળે જ છે સેમ થિંગ ભાવ જુદો છે એનો પણ આમાં શું હોય છે કે ઘરે પહેરી રાખવાનું અને ઘણી વાર પડી જાય બાથરૂમમાં ગયા હોય અને ઊભા થતા પડી જાય કાં તો બેડમાં આખી રાત સુઈ ગયા હોય ને જેને બ્લડ પ્રેશર હોય ને એને બહુ જ પ્રોબ્લેમ થાય છે એકદમ તરત જ ઊભું નહીં થવાનું ખાટલાની બેડમાં સાઈડમાં બેસવાનું પછી એક પગ મૂકવાનો બીજો પગ મૂકવાનો પછી ધીરે રહીને ઊભું થવાનું કારણ કે એક સાથે બધું બ્લડ નીચે જતો જશે પગમાં એટલે ચક્કર આવશે પડી જાય છે મારે બાથરૂમમાં પડી જાય છે એવા દિવસના એક તો દરેક ઇયરમાં આવે છે કારણ કે બધા એલ્ડરલી અહીંયા દોર્યા ઘરે જ રહે એકલા જ હોય એટલે એ ટબમાં પડી જાય ટબ આપણે કામનું જ નહીં ઊભા સ્ટેન્ડિંગ શાવર જ કામનું આપણે તો વી ડોન્ટ યુઝ ટબ્સ એટલે એ સ્ટેન્ડિંગ શાવર કેવા આવે હવે તો બધા ઘણા ઘરોમાં હું જોઉં ગ્લાસના જોઈશ અને વ્હીલચેર આખું એક્સેસ થઈ શકે પેલું સ્લોપ કરી દીધું ને પાણી એ બાજુ જ જાય આવે જ નહીં બહાર તો ધોઝ આર ગુડ ટુ એટલે એ સારું પણ આ પોકેટ ડિવાઇસ બહુ જ સારું છે પેન્ડન એનાથી તમે દબાવો એટલે સીધું 911 ડાયલ થઈ જાય અને એ તરત જ ફોન કરે ને કે આ સર્વિસને કરે એ સર્વિસને તમારી બધી દવા તમારી બધી સર્જરી તમારા DNR તમારે કઈ રહો છો જે મેડિકલની રિલેટેડ છે એવરી લિટલ ડિટેલ તમારા પ્રાઇમરી કેર કોણ છે તમારા કાર્ડિયોલોજીસ્ટ કોણ છે તમારા રુમેટોલોજીસ્ટ કોણ છે તમારા ફિઝિકલ થેરાપિસ્ટ કોણ છે તમારા કેન્સરનો ડોક્ટર કોણ છે એ બધું જ એમાં હોય એટલે ધીલ ગીવ ઇટ ટુ ધ ER બધું અને એ લોકો લાગે ને તો બોલાવે ના લાગે તો ના આના હાઉસ એલાર્મ જો મારે કે ભાઈ ઘણી વાર ફોલ્સ એલાર્મ થઈ જાય આપણે ઉતાવળમાં પેલું પાસપોર્ટ ભૂલી જાય તો it calls up to the alarm service ee rite chya stroke ni jem me kyu 911 tarat bulavna any symptoms dekhay ne tamai baju mai koi betha hoy aa to bada elderly chhe le e tamai ghani var aa to acha zoom chhe baki tamai senior center ma betha ho kada thai to shu karvan to 911 karin bulavno to jaldi ane tabiyat sari thai jay bachi jay stroke moto na aave khatla vas na thai jay agatyano chhe સ્ટેઇંગ સેફ એટ હોમ એટલે આ જેમ કહ્યું ને પેલી ડિવાઇસ પણ બીજું કેવું છે હવે નવા એપલ વોચ એવા આવ્યા છે અને એન્ડ્રોઈડ વોચ એ હમણાં એક દાખલો તમને કહું કે ન્યૂઝ ટીવી કે ન્યૂઝમાં સાંભળ્યો હતો તો એમાં એક ડૉક્ટર તો નહીં પણ માઉન્ટેન ક્લાઇમ્બર ખરા ને
ક્યાં ગયા હતા, વન માઉન્ટેન ક્લાઇમ્બર કોલોરાડો બાજુ, એમાં એવા ફસાઈ ગયો હતો એટલું બધું ઉપર, અને એટલો હતો પણ એ લટકી રહ્યો હતો ઝાડ કે પથરા ઉપર, અને પછી આ દબાયો એને એપલ વોચ, દે ફાઉન્ડ હિમ થ્રુ ધ જીપીએસ લોકેશન, કારણ કે આ વોચ છે ને ઇઝ કનેક્ટેડ ટુ યોર ફોન, ફોન ઇઝ કનેક્ટેડ ટુ ધ જીપીએસ, તો એના ઉપરથી બીજે દિવસ 24 કલાક સુધી લટકી રહ્યો હતો બધા, અને પછી હોલિકોપ્ટરથી પોલીસ આવીને પછી એ લોકોએ એમણે રેસ્ક્યુ કર્યો હતો એને. સો દેટ્સ હાઉ યુ નો આ એપલ વોચ, એન્ડ્રોઈડ વોચ. એપલ વોચ તો મને તરત જ કહે, ઘણી વાર ઉભો થઈને આમથી આમ થવું ને, કાં તો દોડતો હોઉં તારે, આર યુ ઓકે, તરત જ કહે ભાઈ, કઈ ચેક્સ યોર હાર્ટ મોનિટર, ઓલ્સો ધ ઓક્સિજન મોનિટર્સ. એટલે એમાં અને પેલું હોય છે સ્પેશિયલ હોય ને, એટલે કે શું કહે ને પોઝિશન્સ, એટલે દેટ્સ હાઉ દે મેઝર ધ સ્ટેપ્સ, તમે ચાલો છો કે ઊભા છો કે બેઠા બેઠા પગ હલાવો છો, એટલે એ બધા સ્ટેપ્સ ના ગણા, બેઠા બેઠા પગે હલાવતા હોય ને ઘણા, તો એની ઉપરથી ખબર પડી ગયા કે તો, અને ઇટ વિલ ટેલ યુ ટુ ડાયલ કરું 911 કે નહીં ઇમરજન્સી, તો આ બધું કામનું જ છે. વી હેવ ટુ ગેટ એડોપ્ટેડ ટુ ન્યૂ સિસ્ટમ્સ, ન્યૂ ટેકનોલોજી. મોટો ન્યુરોન ડિઝીઝ છે આ, જેમ કહ્યું ને આગળ પાર્કિન્સન્સ, એવું ALS બહુ જ કોમન છે અહીંયા દોરિયાઓમાં. એમાં ડિફિકલ્ટી સ્વોલોઈંગ, ગ્રીપ પણ વીક, બધું વીક થઈ જાય આખું, કશું કામ ના થાય. અને એમાં મેન મોર દેન વુમેન, અને તમે સાંભળ્યું હશે સ્ટીવન હોકિંગ્સ નીચે દેખાય છે, સ્ટીવન હોકિંગ્સ વોઝ અ નોબેલ પ્રાઇઝ વિનર, એ ડોક્ટર જ હતો, અને એ બધું એણે આખી સંશોધન કરી આ દવા આની માટે જ, ALS ની ટ્રીટમેન્ટ આવી ગઈ છે. તમને માનસો $250,000 ની એક ટ્રીટમેન્ટ, કારણ કે કેસીસ ઓછા છે અને નવી નવી આવેલી છે. તો આ સ્ટીવન હોકિંગ્સ એણે લંડનમાં રહીને હી વોઝ પેરાલાઇઝ એટ ધ એજ ઓફ આફ્ટર ધ મેડિકલ સ્કૂલ, અને પછી એણે આ આઈ થિંક 55 કે 60 એણે સુધી આ દવા આખી, એણે પેન એ મોડામાં પેન મૂકી રાખતા હતા, દેટ્સ હાઉ પેલી વેસ આમ લખાય એનથી. એનું સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું હતું, એવી એનું ડેસ્કટોપ મોટું થઈ નતું, એની પર N, V, ને D ને એવી રીતે લીડર લખતો હતો, દેટ્સ હાઉ વી ફાઉન્ડ આઉટ આખું. સો ધીસ ઇઝ અનબિલીવેબલ. હા ભાઈ, મોટર ન્યુરોન એક આવું, ALS એકલું નથી, ધેર સો મેની. આ બધા ઘણા તમે જોયા હશે ધીરે ધીરે ચાલતા હોય એ બધા આ પ્રોબ્લેમ હોય. અને આપણા પ્રાઇમરી કેર ઘણી વાર એના ન્યુરોલોજીસ્ટ કે ન્યુરોસર્જનને મોકલતા નથી, સો ઘણી વાર ડિલે થઈ જાય છે, એમાં લોટ ઓફ યુ નો લોસ થઈ જાય ને, કે ટ્રીટમેન્ટ અર્લી મળી જાય તો ઘણું સારું ને. બીજું છે બ્લડ પ્રેશર, એ તો કોમન હોય બધાને, 60 પછી બધાને થઈ જતું હોય છે. તો એને એના બ્લડ પ્રેશર લીધે શું બધા પ્રોબ્લેમ્સ, એટલે ચેસ્ટ પેઇન થાય, એન્ઝાયટી થાય, હેડેક્સ થાય, એ બધા ચિહ્નો છે. પણ હાર્ટ ડિઝીઝ, હાર્ટ એટેક આવે, કિડની આવે, કિડનીને લીધે ડાયાલિસિસ પર જાય, મોસ્ટ 95% ડાયાલિસિસ હોય તો ડાયાબિટીસને લીધે જ, પણ 5% આ બીકોઝ ઓફ બ્લડ પ્રેશર, અને બીજા બધા લુપસ ને બધા જે પ્રોબ્લેમ્સ છે ને ઓટો ઇમ્યુન, એને લીધે પણ થતું હોય છે. એટલે આપણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં કેવી રીતે લાવવાનું, લાસ્ટ ટાઈમ મેં બધી વાત કરી હતી કે સોલ્ટ્સ બધા, રાઈટ, ઓર્ગેનિક સોલ્ટ, હિમાલયન સોલ્ટ્સ ને એ બધા વાપરવાના, અને ખાંડ ઓછું ખાવાનું. મેઇન થિંગ તો લાંબુ જીવવું હોય ને તો 4 વસ્તુ છે, રોજ 1.5 કલાક ચાલવાનું, શુગર ઓછામાં ઓછી કરી દેવાની, નાખવાની, કે એનાથી તમારે ઘણું બધું લાંબુ થશે, શુગર ડેમેજ ઈચ એન્ડ એવરી સેલ્સ. અને આપણે જે આ સત્સંગ કરીએ, તમે આ ઝૂમ કોલ કરીએ, સોશિયલ નેટવર્ક, એ બહુ જ સારું છે, એ બધું કરવાથી ઘણો બધો લાંબો ફાયદો થઈ જતો હોય છે આપણને. કોલેસ્ટ્રોલ એ બહુ મોટો પ્રોબ્લેમ છે આપણને, કારણ કે બેઠારું જીવન છે, એટલે ઘણી વાર તો એક્સરસાઇઝ ઓછી થતી હોય છે. પણ બીજા કારણે છે આ કોલેસ્ટ્રોલ હાઈ, કારણ કે સ્મોકિંગ કરતા હોય, અનહેલ્ધી ડાયટ હોય, ડાયાબિટીસને લીધે આવતું હોય કોલેસ્ટ્રોલ, થાઇરોઇડને લીધે થતું હોય કોલેસ્ટ્રોલ, કારણ કે થાઇરોઇડને લીધે પાચન શક્તિ સ્લો ડાઉન કરે ને, એટલે એને લીધે થાઇરોઇડ ઓવર ધ ટાઈમ કોલેસ્ટ્રોલ વધી જાય છે. પછી ફેમિલી હિસ્ટ્રી ઓફ સ્ટ્રોક, હાર્ટ ડિઝીઝ હોય તો આ બધું, એવી હાઈ કોલેસ્ટ્રોલ લીધે આ બીજા બધા પ્રોબ્લેમ્સ થવા માંડે છે. ડાયાબિટીસ કેટલા બધા છે, જો 1 in 11 પર્સન એક્રોસ વર્લ્ડ ગ્લોબ, અને હવે તો તમે જોયું હશે ડાયાબિટીસ ઓછું ને ઓછું કરતા જાય, પેલા 140 હતું તો કે બરાબર 140 સુધી કે નો ડાયાબિટીસ,
પછી 120 આવ્યું કટ ઓફ, પછી 110. હવે તો ડાયાબિટીસ ડોક્ટરના પાસે જાઓ ને એન્ડોક્રાઇન, એ તો 100 ગણો છે. 105 એટલે કે ડાયાબિટીસ. અરે ભાઈ નથી યાર, ઓલ્ડરલી એની ઉંમર તો જુઓ યાર, તું 20 વર્ષ હોય ને 105 હોય બરાબર, દેન આઈ થિંક ઇન 10 યર્સ ઓર 15 યર્સ ઇઝ ગોના ગેટ ડાયાબિટીસ. But not at the age of 70, he's not going to have diabetes. એટલે આ બધું ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. ડાયાબિટીસ ને બે જાતના હોય છે. ડાયાબિટીસ એક, એટલે ડાયાબિટીસ વન જે છે ને એ ઓટો ઇમ્યુન હોય છે, નાની ઉંમરે થાય, 7-8 વર્ષના છોકરાઓને કે અંડર 20માં થતું હોય. ડાયાબિટીસ ટુ છે ને એ ઓબિસિટી છે, ઇટ્સ હેપન્સ ઇન પીપલ આફ્ટર 40-50. હવે તો ઇન્ડિયન્સ આપણા બધા જ, હું તો આ બધા જોઉં છું, લગ્ન થાય બધા ગોળ ગોળ થઈ જાય, ખાય ખાવાનું પછી કંટ્રોલમાં ના રહે, અને પેલી બોડી મોર્ફિક એટલે બોડી ઇમેજ હોય ને એ ભૂલી જાય, એટલે દે સ્ટાર્ટ ઈટિંગ સો મચ દે એન્ડ અપ હેવિંગ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર એન્ડ ડાયાબિટીસ. એટલે હેલ્ધી ઈટિંગ ઇઝ સો મચ ઇમ્પોર્ટન્ટ. હા યાર, ખાવાનું તો બહુ ધ્યાનમાં રાખવાનું, રેગ્યુલર એક્સરસાઇઝ, મેન્ટેનિંગ હેલ્ધી વેટ. એટલે હું એમ નથી કહેતો કે ખાંડ બંધ કરી દો, તેલ બંધ કરી દો, ખાઓ ભજીયા ને બધું ખાવાનું, ખાવાનું 4 ભજીયા ખાવાનું હું ખાઉં છું જ, પણ પછી એક્સરસાઇઝ કરવી પડે ને, યુ હેવ ટુ બર્ન ઇટ ઓફ. આઈધર યુ ઈટ એવરીથિંગ એન્ડ ગો એન્ડ એક્સરસાઇઝ, અધરવાઇઝ યુ કંટ્રોલ પોર્શન કંટ્રોલ. યુરોપમાં જેમ છે એમ પોર્શન કંટ્રોલ કરે એ લોકો. અને ચોથું પેલું હું ભૂલી ગયો, હમણાં પાછું યાદ આવ્યું મને, હવે ઘઉં, ઘઉં નહીં ખાવાના. હા, ઘઉં ખાઈએ ને ફૂલી જઈએ છીએ યાર, એક બે રોટલી ખાઈને બરાબર છે, પણ ઘણી વાર એને સબસ્ટિટ્યુટ કરી દેવાનું. એમ કહું બાજરી છે, કુદરી છે, મુરીઓ છે, બીજા રાજગ્રો છે, એ બધું સારું, કારણ કે આ તળાવ જેમ ઉંમર થાય ને, નહીં લેક્ટોઝ ઇન્ટોલરન્સ થતું હોય છે, તો આ બધા પ્રોબ્લેમ એને લીધે ઘટને છે ને એબ્સોર્બ નહીં કરતો. ગ્લુટિન સેન્સિટિવ કે છે, એન્ડ ગ્લુટિન ડાયટ પર બધા બહુ જ છે, વીગન ડાયટ પર બહુ જ છે. ગ્લુટિન એટલે વીટ, વીટ ના ખવાય, વીટ ખાય ને એટલે એ લોકોને ડાયરિયા થઈ જાય, કાં તો બ્લોટિંગ થઈ જાય. એક જ રોટલી ખાય ને એટલું બધું પેટ આમ ફૂલી જાય ને, કારણ કે ઘઉં એને પચે નહીં. ઘઉં આવે હવે તો મતલબ ભેળસેર વાળું હોય છે, લોટે અંદર મેદો નાખતા હોય, મેદો એક તો એબ્સોલ્યુટલી બેકાર. એ જે બેગલ્સ અને ડોનટ્સ હોય છે ને, એ તો આપણને ડોનટ જેવી બોડી કરી નાખે. એટલે એ ઘઉં ઓછું સબસ્ટિટ્યુટ કરો તો સરસ એના જગ્યાએ. તમે બાબા રામદેવને સાંભળ્યા હશે, મેં ઘણી વાર સાંભળ્યા, બે વાર તો મંદિરમાં અહીં આવ્યા છે. તારે હું પૂછતો, મને કે હું તો ખાતો જ નહીં ઘઉં, એ તો કે હું ચોખા જ ખાઉં છું, શાક ને એવી શાક બાદદાર જોડે ખાઈ નાખે છે. એટલે ધોઝ આર વેઝ ઓફ ડુઈંગ ઇટ. પછી આ ડિમેન્શિયા છે, એ આઈ થિંક one of the psychiatric doctors will talk about it on dementia. પણ જેમ ઉંમર થાય એમ ભૂલ ભૂલી જવાય. પણ એક વસ્તુ સરસ છે કે ક્રોસવર્ડ પઝલ્સ કરતા હોય, ચેસ રમતા હોય, કેરમ રમતા હોય, આ તમે કરો છો અંતાક્ષરી, એ સરસ છે. એવી બધા ગાયનો યાદ કરવાનો, તો એનાથી ડિમેન્શિયા સ્લો ડાઉન થતું હોય છે. અને આ ડિમેન્શિયાનું કારણ બધા બહુ છે, બ્લડ પ્રેશર લીધે હોય, ડાયાબિટીસને લીધે હોય, થાઇરોઇડને લીધે હોય. એટલે ધોઝ આર ધ અધર પ્રોબ્લેમ્સ. યાદ ના રહે તો લખી રાખું ચોપડીમાં, આ કરવું છે, હું આ રીત લિસ્ટ બનાવી દઉં કે આજનું થિંગ્સ ટુ ડુ, મારે શું બોલવાનું છે તો લખી રાખું, કે આ એસી વાળો આવવાનો છે, શું શું કરવાનું છે તો આપી દે ને લિસ્ટ એવી રીતે. આ ડિમેન્શિયાની હમણાં ડ્રગ આવી, તમને યાદ હોય તો 2 મહિના પહેલા ઇટ વોઝ ઇન ધ ન્યૂઝ, $2,00,000ની છે. હા ભાઈ, કેવી રીતે મેડિકેડ મેડિકેડ સર્વાઈવ થાય? અમે જયારે ગેડા થઈશું ત્યારે તો બધું મેડિકેડ ખલાસ થઈ જશે જો આ દવા હાલે. ઇટ જસ્ટ વર્ક્સ મિનિમમ યાર, અને ખબર નહીં એપ્રુવ કરી છે, પણ દે શુડ હેવ ટાર્ગેટેડ ટુ ધ પોપ્યુલેશન વિચ વન્સ નીડ્સ ઇટ. ખરેખર જરૂર છે, બધા કંઈ જરૂર નથી હોતી, કારણ કે ઇટ ડઝન વર્ક દેટ. તો નહીં કે તો અમે બધા ના લઈએ કે મસ્ત મારું બ્રેઇન આવું આવું શાર્પ રહે 80 વર્ષે, આમ ક્વિક ક્લિક થતું હોય, આપણે એવી પ્રેક્ટિસ ચાલુ જ રહે 100 વર્ષ સુધી. એટલે આ બધું સમટાઈમ્સ ઇઝ જસ્ટ ઓવર બ્લોન, ઓવર પ્રપોર્શન બધી આ કરતા હોય. જેવી રીતે આમાં કેન્સરમાં બધી દવાઓ એક જણને મટી જાય એટલે કે આ ઇમ્યુન થેરાપી બ્લોક બસ્ટ. અરે પણ $15,000નું એક ડોઝ છે યાર, મંથલી એટલું બધું હોય તો આખા વર્ષની કેટલી બધી થઈ, $125,000, $150,000 થઈ જાય.
જેમ ડીપ વેઇન થ્રોમ્બોસિસ કહેતો ને, આ બહુ જ પ્રોબ્લેમ છે, બ્લડ ક્લોટ્સ ઇન યોર ડીપ વેઇન્સ, કારણ કે બેસી રહે એટલે. ખાસ તમે જોજો અહીંથી ઇન્ડિયા જાઓ તો પગ ફૂલી જાય છે, કારણ કે આ પગ આમ હોય ને તો આ દબાઈ રહે સીટની નીચે, દબાય એટલે બ્લડ નીચેથી ઉપર ના આવતો હોય. આપણા કાફ મસલ્સ જે કહે ને, એ બે પેરિફરલ હાર્ટ છે, ત્રણ હાર્ટ હોય, એક અહીંયા છે મારા છાતીમાં અને બીજા બે પગમાં છે, એ ગુરુત્વ આકર્ષણની ઉપરથી લાવે એ બ્લડ, એ અટકી જાય ને એટલે પછી બ્લડ ક્લોટ થતું હોય. કારણ કે ઘણાને ઉંમરને લીધે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ હોય ને, એને કોલેસ્ટ્રોલ ને ડાયાબિટીસને લીધે જ ખાસ થતું હોય છે બ્લડ ક્લોટ્સ. સ્મોકિંગ ને એ બધું તો ખરું જ ડેમેજ થયેલું હોય. આ ડીવીડી અમારા અહીંયા અમે ન્યુયોર્ક સિટીમાં કોને થાય ખબર છે, ઊભા રહે એ લોકો બધા, બસ કન્ડક્ટર્સ હોય કે સબવે કન્ડક્ટર્સ હોય, બધા ઊભા રહેતા હોય ને ખલાસ થઈ ગયા મીન્સ, કે આ હવે ડેલી હોય ગ્રોસરી સ્ટોર વાળા બધા, એ લોકોને ખાસ બેસવાનું ઉઠવાનું ઓછું હોય ને એટલે દે હેપીડ. પણ આમાં આ બધા દવાઓ બધી ઘણી આવી ગઈ છે, તમે સાંભળી હશે ક્યુમેડિન, એસ્પ્રિન, પ્લેવિક્સ, એ પેલા સ્ટ્રોકમાં એ વાપરે છે ને આમાં એ વાપરે છે, અને આ લોનોક્સ ઇન્જેક્શન લેતા હોય છે ઘણા, અને એની સર્જરી પણ કરતા હોય છે. એટલે ડીવીટીમાં શરૂઆત અહીંયા તમે જોજો સ્પાઈડર વિન્સ બહુ હોય છે, દોરિયાઓ તો દેખાતી બીકોઝ ઓફ વ્હાઇટ સ્કીન. એટલે વેઇન ક્લિનિક્સ તમે રસ્તામાંથી ચલાવતા હશો તો એ બધા અહીંયા ફ્લોલ પાક કે એ આખા ન્યુયોર્ક સિટી દેખાશે, વેઇન ક્લિનિક્સ એટલી બધી છે. કોરોનરી હાર્ટ ડિઝીઝ એ પણ એક અગત્યનું છે, કારણ કે આપણે મોસ્ટલી અહીંયા આ દેશમાં 50% તો મરી જાય હાર્ટ એટેકને લીધે, ઇઝ નંબર વન કોઝ ઓફ ડેથ. પછી આવે છે કેન્સર ને, પછી આવે છે ન્યુમોનિયા ને, પછી આવે છે ફોલ્સ ને, પછી આવે છે એવી બીજા બધા પ્રોબ્લેમ્સ એને લીધે જે કોઝ ઓફ ડેથ હોય ને. કોરોનરી હાર્ટ ડિઝીઝના કારણો શું છે બધા? સ્મોકિંગ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓબેસિટી, એ જ બધા છે. એટલે આપણા ખાસ ડૉક્ટરને ખાસ પૂછવાનું અને ઘણું બધું પ્રોએક્ટિવ કરવાનું, આપણે ખાવાનું, એક્સરસાઇઝ કરવાનું, ચાલવાનું, યોગા કરવાનું, સ્ટ્રેચિંગ ઘરે થાય, યોગા મેટ લઈને બધી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ થાય. આઈ થિંક ધેટ્સ અ બેસ્ટ થિંગ. કેટલા બધા યોગા ક્લાસીસ હોય છે ઓર યુટ્યુબમાં વિડીયોઝ છે, એ જોઈને કરાય. આ ફ્રોઝન શોલ્ડરનો ઘણા બધા સિમ્પલ એક્સરસાઇઝ છે, જો હું આ કરું છું ને આગળ એ રીતે પાછળ કરજો, સિમ્પલ એક્સરસાઇઝ બહેનોને ખાસ. આ ફ્રોઝન શોલ્ડર નહીં થાય, દિવસમાં 5 વાર જેટલી વાર થાય ને કરવાનું બેઠા બેઠા. આ કેટલી મેં 10 સેકન્ડ કરી તમને ડેમોન્સ્ટ્રેટ કરી, સિમ્પલ એક્સરસાઇઝ. અડધા ડોક્ટર નહીં કરે તમે ફિઝિકલ થેરાપી સે બતાવે, એમનો ધંધો ચાલતો રહે ને એટલા માટે. સી ધીસ અ કી થિંગ્સ, લોટ ઓફ ડોક્ટર્સ ડોન્ટ કમ આઉટ થ્રુ એન્ડ ટેલ યુ ધ રાઇટ સ્ટફ. ક્રોનિક કિડની ડિઝીઝ એટલે આમાં તો કહ્યું ને, જેમ ડાયાલિસિસ કરવા થતું હોય પણ એના કારણો શું હોય કે ભાઈ ડાયાબિટીસને લીધે હોય, અને આ બીજા બધા એસએલઈ, લુપસ, કિડનીનો કેન્સરને લીધે પણ થતું હોય, કારણ કે એક કિડની પર આખું શરીર ચાલતું હોય એટલે પછી બીજી કિડની ઇફેક્ટ થતી હોય. એટલે બ્લડ ઇન ધ યુરિન એ પણ એક ચિહ્નો છે. ટાયર્ડનેસ થતું હોય, તમારા ફીટ સ્વોલન થઈ જતા હોય એટલે કિડની ફંક્શન ના કરે, પાણી અને પેશાબ બહાર ના કાઢી નાખે, અને પેશાબ ઓછો થતો હોય, જવાનું મન થાય પેશાબ કરવાનું પણ, એટલે શું કે ઇનિશિયેશન થતું હોય પણ હેઝિટન્સી એટલે પેશાબ કરવાનું થાય નહીં, પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ થતો હોય ને તો એ બહુ જ મોટો પ્રોબ્લેમ છે ભાઈઓમાં. એ તો રાત્રે ઉઠવાનું 2-3 વખત થઈ જતું હોય, એને લીધે સ્લીપના પ્રોબ્લેમ્સ થાય, એને લીધે બપોરે સુઈ જાય. સો એક ડિઝીઝને લીધે બીજા ત્રીજા, એટલે લાઇફસ્ટાઇલ આખી બદલાઈ જાય તમારો જોવા જાઓ તો. ક્રોનિક બ્રોન્કાઇટિસ છે એ મોટું છે, કારણ કે ઘણા બધા તો ઇન્ડિયામાં હવે શું થવા માંડ્યું છે, તેલના શું કહે ને ઓઇલ લંગ ડિઝીઝ, યા એ પેલું તરતર કરે ને તો બધું ઉડ્યા કરે અંદર જ લંગ્સમાં જાય, એ તેલ ના નીકળે લંગ્સ, કે નોટ ક્લિયર ઇટ આઉટ. બીજું છે પેલું, પેલા મે બી યોર ટાઈમ પેલું હુક્કા મારે શું કે ચૂલા ઉપર કરતા હોય, એટલે નીચે કોલસો હોય કાં તો લાકડા હોય, લાકડાને હવે ફૂંક મારીને પેલું કરવાનું એટલે બધી રખ્યા ઉડે એ લંગ્સમાં જતી હોય છે. બ્લેક લંગ ડિઝીઝ કહે છે ને, એ પણ ગામડાઓમાં ઘણી થતા હોય છે, તાપણી કરતા હોય ઘણા, એને લીધે બધું થતું હોય, બ્રોન્કાઇટિસ થતા હોય. પણ એના ચિહ્નો તમે જોવા જાઓ તો ઉધરસ આ કરે આમ લુખી, અને મ્યુકસ આ કરતું હોય ડેવલપ,
સોર થ્રોટ થતો હોય, એના લીધે રની નોઝ, બ્લોક નોઝ થતો હોય, હેડેક્સ થાય, પેઇન્સ ઇન ધ ચેસ્ટ, એ બધું થતું હોય. આ સ્મોકર્સને તો ખાસ થતું હોય, તમને ખ્યાલ હોય, એટલે આ બ્રોન્કાઇટિસ એમને થતું હોય, ઇટ એન્ડ્સ એમ લંગ કેન્સર. એની ટ્રીટમેન્ટ બધા ઇન્હેલર્સ છે, ઓક્સિજન છે, લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ કરતા હોય છે. ઘણાને ફાઇબ્રોસિસ થતું હોય છે, મારા બે ત્રણ જણા ત્યાં થયા છે હમણાં, તો એ લોકોને લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ મૂક્યા છે. ફેમિલીમાં જ છે, ત્રણ બહેનો છે તો ત્રણ એમ છે, ધી આર ઓલ 65 તો બેને તો લંગ ટ્રાન્સપ્લાન્ટ મળી ગયું છે, એકને ઇઝ ઓન વેઇટિંગ લિસ્ટ. બોલો, બે લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે એમને. એટલે ઓક્સિજનનો પેલો નાનો બાટલો લઈને ફર્યા કરે, અહીંયા ઘરે આવે ને તો એવી પેલું પર્સ જેવું હોય, નાનો ઓક્સિજનનો બાટલો હોય લીલા કલરનો, ઘરે તો પેલું પ્લગ કરેલું જ મશીન હોય. તો એ પણ યુ નો રિસ્ટ્રિક્શન ઓફ મૂવમેન્ટ, કે જવાય નહીં, લગ્નમાં ના જવાય, કોઈ કોઈ પ્રસંગમાં ના થાય. એટલે પછી સોશિયલ આઇસોલેશન, દેટ લીડ્સ ટુ ડિપ્રેશન, દેટ લીડ્સ ટુ એન્ઝાયટી, દેટ લીડ્સ ટુ સ્લીપ પ્રોબ્લેમ. આમ કેટલા બધા પ્રોબ્લેમ થતા હોય. કેન્સર છે, આઈ થિંક એક વખત તો ભૂલી ગયો હતું, આખી કેન્સર ઉપર જ ટોક. કેન્સર બહુ જ કોમન, કઈ એવી 60 પછી થતા હોય ને, 50 પછી. કેમ? મેમોગ્રામ 45-55 વચ્ચે કરીએ છીએ, કારણ કે એ ટાઈમે મેનોપોઝલ, પ્રી મેનોપોઝ, મેનોપોઝલ સિમ્ટમ્સ ચાલુ થાય. એટલે વી ડૂ ઇટ વિધિન ધેટ વિન્ડો પીરિયડ, 45-55, એમાં જ કેચ કરવાનું હોય. પણ હવે તો આઈ સીન 3-4 ગર્લ્સ ઇન માય ક્લિનિક, 28, 30, 32, 34, 36, 38, 6 જણા એટલા બધા યંગને થાય છે, બીકોઝ ઓફ ધ ડાયટ, આ બધું ફેટી ડાયટ એન્ડ લેક ઓફ એક્સરસાઇઝ. ઇટાલિયન ને મેક્સિકન ખાવાનું ચાલુ કરી દીધું ને આપણા લોકોએ, એટલે પતી ગયું બધા જ પ્રોબ્લેમ્સ. અહીંના જે છે આપણને આવવા માંડ્યા છે પ્રોબ્લેમ્સ. બ્રેસ્ટમાં કાં તો અહીંયા ગરામાં હોય, કાં તો પેટમાં તમને દેખાય ને લંપ કહેશે પણ, કાં તો એ વેઇટ લોસ થતો હોય, દેટ નંબર વન કોઝ ઓફ કેન્સર, વેઇટ લોસ. કેન્સર લવ શુગર, ફટાફટ ખાય. એટલે અમે પેટ સ્કેન કરતા હોઈએ છીએ, તમે યાદ હોય પેટ સીટી, પેટમાં શું કરે, 125 FDG ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ડી હાઇડ્રોજિનસ ગ્લુકોઝ હાલીએ, એનાથી ખબર પડે જ્યાં જ્યાં કેન્સર થયો હોય ને ત્યાં પકડી લે. આઈ મીન બ્રેઇન અને હાર્ટમાં હોય, કારણ કે પમ્પિંગ થતું હોય ને, એટલે અહીંયા વિચારો ચાલતા હોય. પણ બીજે બધા જ્યાં જ્યાં કેન્સર હોય ને, ઇટ પિક્સ ઇટ અપ એન્ડ ઇટ હેલ્પ્સ અસ પેટ સ્કેન, કેવી ટ્રીટમેન્ટ આલી, સર્જરી કરી, રેડિયેશન આલ્યું, હવે કેન્સર છે કે નહીં. અંદર 2-3 સેલ્સ રહે ને એ પકડે, એટલે ખબર પડે કે ના, હજુ 10% કેન્સર દેખાય છે, બાકીનું બધું મરી ગયું છે, લંપ આ છે. અને જો કમ્પ્લીટલી ગયું હોય ને તો ખ્યાલ આવે. કેટ સ્કેનમાં શું થાય, ખાલી બતાવ્યા કરે કે કેન્સર છે 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 છે, પણ ખરેખર એ જીવેસ કે મારે સેલ્સ ખબર ના હોય ને. સો ધેટ્સ વોટ ઇટ ઇઝ. અને સ્મોકિંગ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ એન્ડ ઓબેસિટી ઇઝ ટુ બિગ પ્રોબ્લેમ. એને લીધે 18-20 જાતના કેન્સરો થાય છે. સ્મોકિંગ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ કિડની કેન્સર. લંગ કેન્સર તો ખરું જ, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, આ બધાને થતું હોય છે. એટલે આ સ્ક્રીનિંગ ટેસ્ટ બધાએ કરવાનો, મેમોગ્રામ કરવાનો, હા 65 પછી એ કરવાનો. એ તો બધા કહે છે ગાઈડલાઇન્સ, એની પ્રાઇમરી કેરની ગાઈડલાઇન્સ જુદી છે, અમારા કેન્સર સોસાયટીની જુદી ગાઈડલાઇન્સ છે. એ તો પ્રાઇમરી કેરવાળા કે ભાઈ પૈસા મેડિકેરને બચે ને, એટલે 65 પછી નહીં કરવાનું. અરે પણ તમે બધા તો હેલ્ધી છો 80 સુધી, તો મેમોગ્રામ કરવાનો. PSA ફોર મેન, કોલોનોસ્કોપી એન્ડ એન્ડોસ્કોપી ફોર બોથ મેન એન્ડ વુમેન. એ હું આગળ તમને બતાવીશ કેન્સર ગાઈડલાઇન્સ છે આખું, ખાસ કરાવવાનો. હા, કોલોનોસ્કોપી એવરી 5-10 years. એન્ડોસ્કોપી એટલે, કારણ કે આપણે ઇન્ડિયન્સને સ્ટમક કેન્સર, અને સ્ટમકનું એસિડિટીને લીધે શું થાય છે, સ્ટમકનું કેન્સર નહીં થતું, આ અન્નરી જ્યાં ટચ કરે ને સ્ટમકને, તો એની ઉપર એક 1/2 ઇંચ ઉપર થાય છે કેન્સર. એ એને શું કહે છે, ઇસોફેજિયલ ગેસ્ટ્રિક કેન્સર કહે છે. ના ઇસોફેગસ, ના ગેસ્ટ્રિક, એટલે એની વચ્ચેનું થતું હોય છે. પુષ્કર કેન્સર થાય છે, ઇન્ડિયામાં થાય છે ને અહીંયા થાય છે, ઇઝ ઓન ધ રાઇઝ. લંગ બ્રેસ્ટ કેન્સર ઇઝ ઓન ધ રાઇઝ ઇન ઇન્ડિયા. તમે જુઓ SCG કેન્સર સેન્ટર, એવરી સિટી હેઝ SCG કેન્સર સેન્ટર. એ ઝાયડસ વરાના છે, આઈ થિંક 25 હતા, 4 વર્ષ પહેલા ગયો હતો, અચ્છા 50 સેન્ટર, મેસિવ ફૂલ સ્કેલ કરેલા છે ઇન્ડિયામાં. એટલા બધા કેન્સર ઇઝ ઓન ધ રાઇઝ. ચાઈ આ ગાઈડલાઇન્સ તો કહેતો હતો, કેન્સરનું સ્ક્રીનિંગ મેમોગ્રામ કરે કરવાનું, બ્રેસ્ટ રોજે બ્રેસ્ટ એક્ઝામ કરવાનું નાતી વખત,
કોલોરેક્ટલ કેન્સર નો, પ્રોસ્ટેટ નું છે, ટેસ્ટિક્યુલર કેન્સર, સ્કિન નું. એવરી ટાઈમ તમે જાઓ ને તો લખ્યું છે અહીંયા, એ વર્ષે એક વખત સ્કિન ના ડોક્ટર, એવી પ્રાઇમરી કેર કે અથવા સ્કિન ના ડોક્ટર ને બતાવવાનું. હા, બ્લાઇન્ડનેસ ઇઝ અનધર પ્રોબ્લેમ, કારણ કે એવી ડાયાબિટીસ ને લીધે, એવી ઇન્ડિયામાં ડાયાબિટીસ ને લીધે પ્રોબ્લેમ્સ. અહીંયા શું થાય છે, મેક્યુલર એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન, એ એમડી કહે છે. અહીંયા 6 લાખ માણસો અહીંયા અમેરિકામાં જ 6 લાખ આધરા થઈ જાય છે દર વર્ષે, બીકોઝ રટાઇનામાં છે ને સેન્ટરમાં, એવી આમ જે બ્લડ વેસલ્સ હોય ને એ ડેવલપ થવા માંડે છે. એટલે હવે અમારી વન ઓફ ધ અવેસ્ટિન કરીને ડ્રગ કોલન કેન્સરની છે, ઇમ્યુન થેરાપી, એ નાનું ઇન્જેક્શન આંખમાં જ આપે છે એ લોકો. સો એ ડેવલપ થતી હોય ને બધી આર્ટરીસ વેસલ્સ એ બધી બંધ કરી દે છે. પણ ગ્લોકોમા ઇઝ ધ નંબર વન કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ધ વર્લ્ડ, કારણ કે ગ્લોકોમા એટલે પ્રેશર ઓફ ધ આઈઝ, પ્રેશર ઓફ ધ આઈઝ, એ 16 ની નીચે હોવું જોઈએ, બેસ્ટ 16-18 ની વચ્ચે, 18 ની ઉપર થાય એટલે દવાના ટીપા મુકાવડાવશે. ઘણા બધા લેતા હશે આમાં, એકથી ના થાય તો 2 આલે, 2 થી ના થાય તો 3 ડ્રોપ આવતા હોય છે. આઈ હેવ સીન પીપલ ડુઈંગ સર્જરી ઓલ્સો આફ્ટરવર્ડ્સ. એટલે આ રટાઇનાના સ્પેશિયાલિસ્ટ છે, મારા 2-3 જણા સગા જ છે, ખાલી રટાઇના કરે, એ ગ્લાસ નંબર ચેક નહીં કરતા એ લોકો, ઓનલી રટાઇનાની સર્જરી કર્યા કરે. ક્યાં રટાઇના ખસી જાય, કાં તો આવું એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન, કારણ કે એવરીબડી ઇઝ લિવિંગ ફ્રોમ 80 to 100 યર્સ નાવ, બધા પુશ થાય છે. અમારે દવા આપ આપ કરીને તમને બધાને જીવાડવાના છે, પોલી ફાર્મસી એમ કહીએ. એટલે આને આની આઈ ડ્રોપ્સ એઝ લેઝર સર્જરી બધું જ છે, રાઈટ? પોટેન્શિયલ બ્લાઇન્ડનેસ યાદ રાખવાનું. એઝમા તો આગળ ભૂલી ગયો, ટાઇટનેસ ઓફ ધ સેન્સેશન ઓફ ધ ચેસ્ટ. આર્થરાઇટિસનું એવી આઈ થિંક કોઈક બોલવાનું છે ડૉક્ટર, એટલે ફિઝિકલ થેરાપિસ્ટ કેન ટોક અબાઉટ. અને આર્થરાઇટિસમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ, બધી જાત જાતના આર્થરાઇટિસ હોય છે, જુદી જુદી દવાઓ હોય છે. સોરેટિક આર્થરાઇટિસ ડિફરન્ટ, ઓસ્ટિયો આર્થરાઇટિસ એજ રિલેટેડ, અને રુમેટો આર્થરાઇટિસ આપણા જીન્સમાં હોય એટલે આપણને થાય, એટલે પાછળ છોકરાઓને થવાનું, એટલે એ લોકોને યાદ કરાવવાનું, ભાઈ તું ચેક કરી આ 30 વર્ષ હોય કે 40 વર્ષ હોય, પ્લીઝ ગો એન્ડ ચેક રુમેટો આર્થરાઇટિસ. બ્લડ ટેસ્ટ જ હોય છે સિમ્પલ, એને એવી રુમેટો ફેક્ટર કહીએ છે, એને કહીએ છીએ, 3 જાતના હોય છે ટેસ્ટ. અને આના 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 લઈ શકે એક્સરે આંગળીઓનો, આંગળી છે ને આ 3 જોઈન્ટ છે એની વચ્ચે ગેપ પડવા માંડે એટલે ખ્યાલ આવી જાય રુમેટોઇડ આર્થરાઇટિસ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ. આની દવાઓ તો ઘણી બધી છે, પેઇન કિલર્સ, કોર્ટિકોસ્ટેરોઇડ્સ, અને અમારી જે ઇમ્યુન થેરાપી લંગ કેન્સરમાં આપણે કાઇટ્રુડા છે ને કિસ્કોલી, ખબર નહીં નામ કહી લઈએ, પણ એ આમાં આર્થરાઇટિસમાં કામમાં આવે છે. એનું નામ બદલી નાખ્યું છે લોકોએ આર્થરાઇટિસ વાળા, કારણ કે ડોઝ બહુ જ નાનો હોય ને, એટલે દે ગીવ રાઈટ ઇન ટુ ધ જોઈન્ટ, ઓર દે કેન ગીવ ઇન ધ આઈવી, તો બીજે બધા જોઈન્ટ્સમાં ના થાય. બ્લેડર કંટ્રોલ પ્રોબ્લેમ્સ, એ તો બધાને ખબર જ હશે ભાઈઓને બહેનોને, કારણ કે ઘણી વાર બહુ હસીએ ને આપણે તો એવી પેશાબ થઈ જાય, એટલે દે આવડું બે પેડ્સ ઓર ડાયપર્સ પહેરવા જ પડતા હોય ઘણા બધાને. અને ઇટ્સ ફાઇન, એડીયુ આઈ થિંક 65 એન્ડ અપ ઘણાને પ્રોબ્લેમ બીકોઝ ઓફ પ્રોસ્ટેટ કેન્સર હોય છે. મારા પ્રોસ્ટેટ કેન્સરના પેશન્ટ હોય ને, એમને લેઝર સર્જરી કરી હોય કાં તો રેડિયેશન કર્યું હોય સ્ટેજ 1માં, તો સર્જરીને અને રેડિયેશન લીધે બ્લડર કંટ્રોલ પ્રોબ્લેમ્સ થવા માંડ્યા હોય ભાઈઓને, તો દે આર વેરિંગ ઇટ, પહેરીને બહાર જવાય, બધું હરાય ફરાય આપણી લાઈફસ્ટાઈલ રહે. પણ યુ આઈ નથી લખ્યું, પ્લીઝ લેટ ધ ડોક્ટર નો યુ આર નોટ અલોન. આ તો અહીંયા બહુ જ કોમન પ્રોબ્લેમ્સ, કોસ્કોમાં તમે જુઓ થપ્પા થપ્પા માર્યા હોય કે રાઇટ એડ, સીવીએસમાં બધે જ હોય છે ડાયપર્સ, એડલ્ટ ડાયપર્સ. યુરિનરી ઇનકોન્ટિનન્સ ને લીધે શું થાય છે, અહીંયા લખ્યું છે પ્રોબ્લેમ્સ ઓફ ફોલ્સ, ડિપ્રેશન, આઇસોલેશન્સ, 3 વસ્તુ. કારણ કે ઇનકોન્ટિનન્સ થાય એટલે તમારાથી ઘણી વાર પેશાબ થાય ને જતા જતા બાથરૂમ જતા જતા થઈ જતો હોય, અને ઉતાર કરે ને એમાં પડી જાય ઘણી વાર, અને આને લીધે તમે બહાર ના જઈ શકો કે એટલે આઇસોલેશન, આઇસોલેશન લીડ્સ ટુ ડિપ્રેશન, રાઈટ? માનસિક રોગ બધા થાય. એટલે નીચે બધું લખ્યું, ડુ નોટ હેઝિટેટ ટુ ટેલ યોર હેલ્થ કેર પ્રોવાઇડર્સ યુ હેવ કંટ્રોલ પ્રોબ્લેમ્સ, કે બિનાઇન પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ ઇઝ અ વેરી કોમન પ્રોબ્લેમ. હું 80 ઉપર વાળા માણસોનું કરું ને અહીંયા અમે, તો બધાને આઈધર અર્લી અર્લી સ્ટેજ પ્રોસ્ટેટ કેન્સર હોય, પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ થયેલું જ હોય 80 ઉપર દરેક મેન, એક એક પુરુષને.
इज सो कॉमन, प्लीज गो एंड चेक. એનો સોનોગ્રામ કરીને ચેક કરી શકશે કે બ્લેડર પાણી પીવડાવે કે આ ગ્લાસ પી આખો, પછી વોઇડ કરે અને એ લોકો સોનોગ્રામથી જુએ કે બ્લેડરમાં કોન્ટ્રાક્ટ થાય છે, ભરાય છે તો ક્યારે ખાલી થાય છે, એનું વોઇડિંગ સિસ્ટોગ્રામ કરતા હોય છે અમે. તો આ એક ખબર પડે એમાંથી, એટલે એનો વાલ બરાબર કામ કરે છે કે નહીં, બ્લેડર બરાબર કામ કરે છે કે નહીં, એ પ્રોબ્લેમ હોય. બહેનોને કેટલે કામ થાય, કારણ કે બીકોઝ ઓફ પ્રેગ્નન્સી નોર્મલ ડિલિવરી કરી હોય કે એવી સી સેક્શન, બીકોઝ ઓફ દેટ અને એવી ચેન્જીસ ઘણા બધા ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન હાર્મોન્સ ઓછા થઈ જાય ને, એટલે એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. પછી આ પેઇન ઘણા આર્થ્રાઇટિસને લીધે હોય, ઘણા તો બોડી એક જ રહેતું હોય, આખું શરીર દુખ્યા જ કરતું હોય. 50% નહીં અહીં લખ્યું, 65 અપ have bothersome pain every month, ઘણી વાર આવે ને જાય, મલ્ટીપલ પાર્ટસ ઓફ ધ બોડી. હા યાર, આંગળા એકલા ના દુખતા હોય, ભાખરી એવી ઢીબરા વણતા, પણ આખું શરીર દુખતું હોય, આ દુખતું હોય, આ દુખતું હોય. એટલે ધોઝ આર ધ અધર પ્રોબ્લેમ્સ દે આર ટેકિંગ ઓવર ધ કાઉન્ટર. નીચે લખ્યું છે ને, ઓવર ધ કાઉન્ટર મેડિકેશન, એડવિલ ને મોટરીન એટલી બધી લે ને આ એલ્ડરલી. નીચે લખ્યું છે, દે યુઝ ક્રોનિકલી ઓર ઇન હાઈ ડોઝિસ, એને લીધે કિડની ડેમેજ કરી નાખ્યા. એડવિલને લીધે ને મોટરીન લીધે નંબર વન કોઝ આમાં એન્સિડ એસિડિટી કરે, અને બીજું કિડની ડેમેજ ડેમેજ કરે જ છે, અને એને લીધે પ્રોબ્લેમ થતા જ હોય. એ ઈઆરમાં ના આવે, પણ દે વિલ ગો ટુ ધ પ્રાઇમરી કેર. ઈઆરમાં કારા આવે, બહુ જ એસિડિટી થયું હોય એટલે ચેસ્ટ પેઇન થતું હોય. અલા પણ ચેસ્ટ પેઇન નથી, અહીંયા વચ્ચે છાતીમાં દુખે છે, બે રીબ્સની વચ્ચે દુખતું હોય ને, ઇઝ નોટ અ ચેસ્ટ પેઇન, ઇઝ એસિડિટી. કારણ કે ગેસ થયો હોય, બ્લોટિંગ થતું હોય, એને લીધે પેલું દુખે, કારણ કે જગ્યા નથી એર નીકળવાની, કાં તો ઉપરથી નીકળે કે પાછાથી નીકળે, રાઈટ એર. અને એને લીધે થતું હોય, કાં તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ, દૂધ બધા છે ને પાછળ ઉપર તો બધા આઈ થિંક લેક્ટોઝ ટેબ્લેટ લેવાની, કાં તો લેક્ટેડ મિલ્ક જ પીવું જોઈએ. એમ કે હવે બધા નવા આવ્યા છે મિલ્ક, શું કહેવાય, આલમંડ મિલ્ક ને સોયા મિલ્ક ને બધા આવ્યા છે. પણ એવી લેક્ટેડ ઇઝ ધ બેસ્ટ થિંગ, આ બધું ગેસ એસિડિટી બ્લોટિંગ બધું ઓછું થઈ જાય એના લીધે. ઇવન મેનોપોઝલ હોય ને, પીપલ હુ આર ઇન 55-60, એ લોકો મેનોપોઝ ના ટાઈમે બહુ જ બ્લોટિંગ થતું હોય, કારણ કે હાર્મોન્સ આર ગોઈંગ સો અપ એન્ડ ડાઉન. એટલે તારે પણ સારું લેક્ટેડ લેવાનું. હા, પેઇન ઇઝ અ ન્યૂ હેલ્થ પ્રોબ્લમ દેટ નીડ્સ અટેન્શન લખ્યું છે. અને આમાં સાયકોથેરાપી હોય, એક્સરસાઇઝ હોય, ફિઝિકલ થેરાપી હોય. તમે એડલ્ટ કેર સેન્ટરમાં જોવો તો બધા લઈ જ જતા હોય ફિઝિકલ થેરાપી વાળા છે. દુખતું જ હોય, ભાઈ દુખે જ અહીંયા અહીંયા દુખે જ. એટલે એમાં શું કરવાનું, યોગા ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ થિંક. એના લીધે સ્ટ્રેચિંગ ને એ બધું થાય. ઓસ્ટિયો આર્થ્રાઇટિસ ને આર્થ્રાઇટિસ હોય તો જુદું વસ્તુ છે આખી. એમને એમ દુખ્યા કરતા હોય, આજે દુખે જ, કાલે નથી દુખતું, પછી પરમ દિવસ દુખે, તો પછી વી હેવ ટુ ડુ સમ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. બેઠા બેઠા ટીવી રમીએ, ત્યાં આગળ પત્તા રમતા હોય ઘણા, બરાબર ઇઝ ફાઇન, બટ વેન યુ ગો હોમ એટલીસ્ટ ડુ સમ એક્સરસાઇઝ, ટેક ધ યોગા માઇન્ડ એન્ડ ડુ ધ એક્સરસાઇઝ. અહીંયા ધોરિયા કેવા છે યાર, હું હમણાં ગયો હતો સેરાટોગા સ્પ્રિંગ્સ, ગોલ્ફ રમે બધા યાર, દે આર ઇન 70 યર્સ ઓલ્ડ, દે આર પ્લેઇંગ ગોલ્ફ ફર્સ્ટ ક્લાસ. મારી આગળ ને પાછળ ચાર ચાર જણની ટીમ હોય ને, મારા બ્રધર જ હતો ને મોટો બ્રધર, 72 યર્સ ઓલ્ડ, હી ઇઝ પ્લેઇંગ ગોલ્ફ એવરી ડે, ત્યાં ભાઈબંધો જોડે જાય. કેમ? બીકોઝ હી ગોઝ ટુ જીમ એવરી. મને કહું ઉઠીને પહેલાં પહેલું જીમમાં જવાનું, જીમ મસલ ગયા ને, મસલ ગયા એટલે બધું ગયું, શરીર ગયું. મેઇન થિંગ ઇઝ મસલ, મસલ મેડિસિન કહીએ છીએ અહીંયા હવે, ઓર મસલ ઇન્ડ્યુ ઇન મસલ રિલેટેડ વેલબિંગ, એવી રીતે કંઈક કહે છે અહીંયા હવે, નવું ટર્મ આવવા માંડ્યું છે. તો એટલે હેલ્ધી રહીએ ને, યુ ગેટ ઇન ટુ હેલ્ધી એજિંગ નાઇસલી. એટલે સ્લીપ પ્રોબ્લેમ છે અહીંયા તો ઢગલો બંધ, કારણ કે બધા રાત્રે ટીવી જોવે 12 વાગ્યા સુધી, પછી સવારે ઉઠાય નહીં, કાં તો ઉઠે વહેલા, પેલું ઉઠી જ જવાય, કારણ કે બાયોલોજિકલ ક્લોક વિલ વેક યુ અપ એટ 5-6 o'clock. બધા એલ્ડરલીને ઉઠી જ જવાનું થાય, કાં તો ઇનિશિયેટિંગ સ્લીપ, અહીંયા નથી લખ્યું, સ્લીપ જ ના આવે. બેડમાં હવે સુઈ જાય ને તો કલાક સુધી હું આમથી આમ ફરવાનું. હું બધાને કહું, જો ઊંઘ ના આવતી હોય ને, ડોન્ટ ગો ઇન ધ બેડ, બેસી રહો, એવી કંઈક બીજું કામ કરો, કાં તો હિયર ગુડ મ્યુઝિક ઓર એવી કંઈક ભજનો સાંભળો, પછી જ જજો. જ્યારે ઊંઘ આવે ને તૈયારી, તારે જ એવી બેડમાં, કારણ કે ફટ દઈને તમે 5 મિનિટમાં સુઈ જશો.
એટલે આ સ્લીપ હાઇજીન બીજું છે કે આઈપેડ આઈફોન લેપટોપ કલાક પહેલા બધું બંધ કરી દેવાનું. આ બ્લુ આની જે લાઇટ છે ને લેપટોપની, ઇટ્સ બેડ ફોર ધ આઈઝ એન્ડ ધેટ વિલ કીપ યુ અવેક એન્ડ એસ્ટાબ્લિશ અ રેગ્યુલર સ્લીપ એન્ડ વેક સ્કેડ્યુલ. એટલે 9 વાગે તો 9 વાગે પછી ફોન જ બંધ કરી દેવાનું. અહીંયા તો કોનું છે, વોરન બફેટ 7 વાગે એ છે ને, બધા જે લેક્ચરમાં બોલતા હોય છે હું તો સાંભળું છું. જમવાનું ટાઈમે એ 6 વાગે 7 વાગે ઘરે આવે એટલે ફેમિલી ટાઈમ, ફોન બધાને મૂકી દેવાનો, જમવાનું ટાઈમે કોઈ ફોન નહીં લેવાનો. સો દેટ 1 અવર ઇઝ ડેડિકેટેડ ટુ ધ ફેમિલી ટાઈમ. એ રીતે આનું એ સ્લીપ સ્કેડ્યુલનું કેવું છે, પછી કલાક પહેલાં બંધ જ કરી દેવાનો ફોન. ઇમરજન્સી હોય તો ઘરના ફોને ફોન કરશે ને, એવું હશે તો ફોન કરશે. એ તો એ તમે સાયલન્ટ મોડ પર રાખ્યો એટલે વાગવાનો જ, જરૂર હશે તો. રિલેક્સિંગ બેડ રૂટીન છે કે વ્હાઇટ નોઇઝ, હવે તો આવી ગયું છે વ્હાઇટ નોઇઝ. નાના બેબીઝને તો હું જોઉં છું, એને પેલું અવાજ ના આવે ને આપણે વાતો કરીએ તો પેલું મૂકી દીધું હોય છે મશીન, એનું ફિલ્ટર ઓર નોઇઝ આ બાજુથી પેલી રૂમમાં ના જાય. એમ છો ને એક જ રૂમમાં બેઠા હોય તો એને બેબી ના આવે, એ રીતે આપણે થઈ શકે. જો બહારનો રોડ નોઇઝ આવતો હોય કે યુ નો હસબન્ડ ટીવી જોતો હોય ને આપણે ઊંઘ આવતી હોય, દેટ ઇઝ અનધર પ્રોબ્લેમ ને બે જણને. તો આવું આ બધા મશીન્સ રાખી શકાય છે. એની આવે છે રિંગ, સ્લીપ રિંગ એ આવે છે. તમે આઈફોનમાં જોશો તો એ કહેશે કેટલા રેમ સ્લીપ છે અને કેટલું નોન રેમ સ્લીપ છે. નોન રેમ સ્લીપ ઇઝ નોટ ડીપ સ્લીપ. રેમ સ્લીપ એવરી 90 મિનિટ્સ આવે, સ્ટેઝ ફોર 5-10 મિનિટ્સ પછી જતું રહે નોન રેમ સ્લીપ, પછી 90 મિનિટ્સ પાછી રેમ સ્લીપ આવે, પાછી એવી જતી રહે. એવી રીતે રેમ નોન સ્લીપ એ રીતે આ સ્લીપ હોય છે. જેને ઊંઘ સરસ આવી ને ભગવાનની દયા, એ ભગવાનની કૃપા હોય. કારણ કે આ દેશમાં આ એમ્બિયન છે ને, મેલેટોનિન એમ્બિયન, મેલેટોનિન તો આવી ગયું છે ઓવર ધ કાઉન્ટર. 1 મિલીગ્રામ, 2 મિલીગ્રામ, 2.5 મિલીગ્રામ, 5 મિલીગ્રામ, 7.5 મિલીગ્રામ, 10 મિલીગ્રામ ની મેલેટોનિન લોકો લે છે. અહીંથી ઇન્ડિયા જતા હોય તો પેલું જેટ લેન લેતા હોય તો કામમાં આવે. એમ્બિયન શું થાય છે, એવી અહીંયા ટ્રિપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન છે એની તો. એટલે ફેડરલને આલવાનું, સ્ટેટને આલવાનું અને ફાર્મસી રાખે, 3 જગ્યાએ જાય. એટલે કેટલી લખે એમ પકડાઈ જાય ને 30 દિવસની, નો ઇન્સ્યોરન્સ વિલ કવર મોર દેન દેટ. અને સ્લીપ એપનિયા હોય, કરાવડાવ્યું હોય સ્લીપનું, તો પછી તો સીપ એપ મશીન છે એ પહેરી લેવાનું હોય. હવે તો નાના સરસ આવ્યા છે, એકદમ ખબર ના પડે, નાક પર નથી હોતું, મોઢા પર જ પહેરવાનું હોય છે, એકદમ નાનું હોય છે. અને નાનું મશીન એ અમારો આઈફોન જેટલું જ હોય છે નાનો, એ પણ કામનું. કારણ કે યુ કેન યુઝ ઇટ ઓન ધ પ્લેન ટુ, હવે તો પ્લગ ઇન કરી દેવાય તો પ્લેનમાં વાપરતા હોય છે. હું જોઉં છું વેટ લોસ ઘણા એલ્ડરલીને થાય, કારણ કે ભૂખ જ ના લાગે, કોઈ બોલાવતું નથી, આઈ એમ આઇસોલેટેડ સોશિયલી, કેવી મન ના થતું હોય. અને ઘણા સેન્સ ઓફ ટેસ્ટ ના આવે એજિંગને લીધે, આ કોવિડને લીધે તો ઘણા તો હજુ 1.5 વર્ષ થયું તોય મન કે હજુ શું ખાઉં છું, મીઠોનું ને કશાનો સ્વાદ જ નહીં આવતો કોવિડને લીધે. તો એ પણ હોય, એના લીધે પછી વેઇટ લોસ થવા માંડે. બીજા બધા કારણ તો હોય જ, કેન્સર ને એ બધું, પણ આ ધ્યાનમાં રાખવાનું આપણને. અને વેઇટ લોસને લીધે શું થાય, ના મીઠું હોય, સોડિયમ પોટાશિયમ ક્લોરાઇડ એ 3 વસ્તુ જોઈએ. કારણ કે એ ચેનલ્સથી હાર્ટ મસલ્સ કોન્ટ્રાક્ટ થાય, આ બધા મસલ્સ કોન્ટ્રાક્ટ થતા હોય સોડિયમ પોટાશિયમ અને ક્લોરાઇડની ચેનલ્સનું. એના લીધે શું થાય, વીકનેસ આવે એટલે ચક્કર આવે, પડી જાય, એના લીધે બોન ડિસઓર્ડર્સ એટલે ફ્રેક્ચર્સ ને બધું થાય, એન્ડ અપ ઇન ધ ER, એન્ડ અપ ઇન ધ સર્જરી, કમ બેક ટુ ધ રિહેબ, 3 મહિના ઘરે આવે. એટલે આ બધું પ્રોબ્લેમ, લેક ઓફ એપેટાઇટ એલ્ડરલીમાં આ જ છે. એટલે મારા ઘણા બધાને એન્શ્યોર બૂસ્ટ ગ્લુસન કેટલા બધાને હું ભાવોને બધાને મા મંદિરમાં કહું છું જ, પ્લીઝ ડ્રિંક એન્શ્યોર, ના ભાવે તો અંદર આઈસ્ક્રીમ નાખીને ખાવ ને. હવે તો બુસ્ટે આઈ થિંક નેસ્લે નહીં છે એવી, એમાંય બધું જાત જાતનું આવે. આ છોકરાઓ જ લે છે ને મસલ બનાવવા માટે, એ શું કરે છે, પેલું આ જ ખાતા હોય બુસ્ટ, એમાં 25 ગ્રામ્સ ઓફ પ્રોટીન, એટલે કે માં મસલ બને, ઓલું આખું પી જાય આફ્ટર ધ વર્કઆઉટ એનું ડ્રિંક, તો આપણે કેમ ના પીએ. અને ગ્લુસરના કેવું છે, સસ્ટકેલના ગ્લુસરના ઇઝ ફોર ડાયાબિટીસ, જેને એન્શ્યોરે બનાવે છે ફોર ડાયાબિટીસ પેશન્ટ. અને સ્ટે એક્ટિવ ના એવી હોય તો આપણે તો ફ્રૂટ જ્યુસ એ મિક્સ કરીને પીવાય ને, એ સરસ હોય છે. દૂધ ના ખાય, આઈસ્ક્રીમ ના ખાય, અખરોટ ના ખાય, જાત જાતનું બધું ના ખાય ને, ડ્રાય ફ્રૂટ્સ બધા, એનાથી એ સરસ ભાવે.
હેલ્ધી એજિંગ એટલે કે ઉંમર થાય એટલે કે ઓ તો બધું દુખે ના થાય એટલે ગેટિંગ નીચે નથી લખે પાર્ટ ઓફ ગેટિંગ ઓલ્ડ એમ જ કે ઓ અને આપણા છોકરા હોય ને એ કે માર દેવાય કે ભાઈ એ તો ઉંમર થઈ હવે બધું ચાલ્યા કરે કારણ કે વી ડોન્ટ વોન્ટ ટુ એડ્રેસ ધ પ્રોબ્લેમ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક હિમ ટુ ધ ડોક્ટર કાં તો હું ડોક્ટર હોય તો હું એમ એની રાઈટ સલાહ લઈ ના શકતો કારણ કે આઈ એમ નોટ સ્પેશિયાલિસ્ટ ધેટ તો આ એક મોટો પ્રોબ્લેમ છે એટલે નહીં અહીંયા બધું લખ્યું અનફોર્ચ્યુનેટલી ધીઝ ઇસ્યુઝ રૂટલી ફોલ થ્રુ ધ ક્રેક્સ ઇન મેડિકલ કેર અને ડોક્ટરને પેલા જાય તો પ્રાઇમરી કેર એડલ્ટ ડે કેરમાંથી જાય ને તો કે નહીં બહાર આવડે નહીં પેલા ઇંગ્લિશ બોલતા અને પેલા ડોક્ટરને કેવું એક સાથે પેલી વેન આવી 15 જણાને એને તો ફટાફટ કાઢવાના હોય એટલે હી ઇઝ નોટ ગોના એડ્રેસ ધ પ્રોબ્લેમ એ સારો સારો ડોક્ટર મળો બહુ મુશ્કેલ તમને મળે ને તો એ ખરેખર પકડી રાખજો એને એન્ડ એ રિફર ટુ અધર તમારા ફ્રેન્ડ્સને ખરેખર આ ક્રેક જ થાય છે આ પ્રોબ્લેમ્સમાં બહુ જ મોટો પ્રોબ્લેમ છે જોઈએ અહીંયા બધા લખીશ સબ ઓપ્ટિમલ ટ્રીટમેન્ટ ઓફ ધીસ પ્રોબ્લેમ આ જીડિયાટ્રિક એવી એસોસિએશનની ગાઈડલાઇન્સમાંથી જ મેં કાઢી લાવ્યું મેં કહ્યું આ ઓ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હેલ્ધી એજિંગ એ તો હોય જ પણ આપણે વી આર નોટ સ્પોટિંગ ધેમ વી આર નોટ એડ્રેસિંગ ધેમ અને વી ડ્રેગ ઓન ડ્રેગ ઓન ડ્રેગ ઓન દુખતું હોય પણ પછી એ ખબર પડે એમાં આવે ને ઘણા બધા ગુજરાતીઓ બાને આખું કોલીફ્લાવર ગ્રોથ થયેલું હોય એમ બ્રેસ્ટ કેન્સર આખું ચામડી બધી બહાર નીકળી ગઈ હોય કોલીફ્લાવર એમ કહું બા દિસ સ્ટેજ 4 આને શું કરવાનું તમને ખબર મન કે ના ભાઈ હું મલમ લગાવતી કોઈને કહ્યું નતું એમ કહું હવે યુ હેવ 6 મંથ્સ ટુ લીવ યાર સચ અ બેડ પ્રોબ્લેમ કારણ કે છોકરા બહુને કહે તો ખખડાવે યાર is a adult abuse is a biggest problem sache ko koi kehtud nahi nobody addresses nobody tells it nobody has the guts to say it and a kharekhar it's a biggest problem I think adult daycare centers should address kyunki emna chahta 3 diyas hoy 4 5 kalak hoy jaye they should bring that in we you know talk to the kids carry the we come to a balance I understand jiddi thai jaye parents but yaar come on there is a way of doing શ્રવણ ભક્તિ છે આપણો દેહ શ્રવણ નો છે યાર મા બાપ ને લઈને પેલો જાત્રા પણ નીકળે છે અત્યારે મા બાપ રડે તમે નર્સિંગ હોમમાં જોયું ને બહાર રડે લિટરલી આંસુ આવે ઇટ્સ જસ્ટ સો સેડ યાર મને આંખમાં આંસુ જાય છે ધીસ ઇઝ અ પ્રોબ્લેમ તમે આ ન્યૂજર્સીમાં જાઓ તો બધા એડલ્ટ ડે કેર્સમાં ઓ માય ગોડ ધ ક્રાઈંગ આઇસોલેશન એન્ડ લોનલીનેસ એ તો આગળ આપણે એડ્રેસ કર્યું ડિપ્રેશન નું સમબડી ઇઝ કવરિંગ આ બધી ટ્રીટમેન્ટ આવી છે ઇન્જેક્શન આવ્યા છે પેચીસ આવ્યા છે દવાઓના મિસેલિનિયસમાં શું કહ્યું મેં કહ્યું નાઇટ લેમ્પ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હા મારું ઘણા દેખાય નહીં બરાબર એક તો ચશ્મા આવી ગયા મારી જેમ તો બેવ આવી ગયા છે લોંગ સાઈડ એન્ડ વાંચવાના બેવ છે મારા તો લેઝર કરાવો સર્જરી તો એક નીકળે બીજો તો નંબર રહે છે એટલે નાઇટ લેમ્પ લાઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ pill box is important કારણ કે either they do underdose or overdose ભૂલી જાય pill box અરે હું ભૂલી જાઉં થાઇરોઇડ ની હોય દવા તો કે બ્લડ પ્રેશર ની તો પેલી બોક્સમાં હોય તો મને ખબર છે લીધી આજની મંડે ટ્યુઝડે વેન્સડે $1 નું જ બોક્સ આવે છે એમેઝોનમાં કે આ તો CVS રાઇટ એડ માઇન $1-2 નો 3 ટાઈમ લેતા હોય તો એવું 3 નું આવે છે એ તો એ પિલ બોક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દર અઠવાડિયે ભરી દો either you don't overdose underdose kitla bada mara aave man ke wo thairo ni dawa bhuli gaya ke farwa gaya nan bhuli gaya ka to blood pressure ni bhuli gaya ka to pack karyu hoy badhu aa 3 divas gaya hoy ma brother no golf course par eve blood pressure ni dawa bhuli gaya pachi I had to call in the pharmacy ane pachi ame ko chal gaadi bes apde lei aaye to li aaya pachi lidi dawa and then we went to the golf course So those are the issues. આ તો આજનું જ મેં કહ્યું છે ગઈકાલે પરમ દિવસની જ વાત થયેલી છે એપલ વોચ ને એન્ડ્રોઈડ વોચ કામના છે મેં જે આગળ કહ્યું ને કીપ ઇન ટચ વિથ ઈચ અધર એ તો આપણે કરીએ જ છીએ અહીંયા ઝૂમ કોલ ને આ બધા જે છે એકબીજાની જોડે વાતો કરતા એકબીજા જ્યાં ચા પીવા જઈએ બહુ જ સરસ અમારે આ નેબર્સ એ દોર્યા હોય 80 યર્સ ઓલ્ડ બધા ગાડી ચલાવે છે પત્તા રમે અને ચા કરે 2-4 કે 3-5 હોય છે લોકો ડિનર નથી હોતું પણ આઈ સી દેમ પ્લેઇંગ બિંગો રમે સોશિયલ આઇસોલેશન એ છે ફેમિલી કોન્ટેક્ટ જેમ યોગા સ્ટ્રેચિંગ જીમ મેં કહ્યું છે ને અને પોલીફાર્મસી આ બધી બહુ દવા લઈએ છીએ યાર ઘણા મેની ઓલ્ડ એડલ્ટ્સ આર ટેકિંગ મેડિકેશન્સ દે ડોન્ટ રિયલી નીડ
ઘણી વાર તો ઇન્ડિયામાં જ ખબર છે ને પ્રિસ્ક્રિપ્શન લખે તો એ ભાઈ બધી બહુ જ લખી નાખીએ છીએ અમે પ્રિસ્ક્રિપ્શન જરૂર ના હોય એના કરતા ડેન્ટલ ઇશ્યુઝ છે આઈ થિંક કોઈ ડેન્ચર વિલ ટેક કેર ઓફ ઇટ એમાં કેવિટીઝ રૂટ કેનાલ્સ ઇમ્પ્લાન્ટ્સ હોય ડેન્ચર્સ બરાબર ફિટ ના થાય બબે તત્ન ચાર ચાર ડેન્ચર્સ હોય ખવાય જ નહીં બચારાથી પછી ભાખરી દૂધમાં નાખીને ખાતા હોય ઇટ્સ સચ એ ઇશ્યુઝ ને આ બધા ધીઝ આર રિયલ લાઈફ ટાઈમ ડેઇલી ઇશ્યુઝ છે આ બધા મેડિકેર મેડિકેરનું તમે જુઓ તો કેટરેક્ટ સર્જરી ઇઝ કવર્ડ હિયરિંગ ઇઝ નોટ કવર્ડ અત્યારે બાઇડને ના કર્યું હમણાં બે વીક પહેલા જ બોલ્યો કે હિયરિંગ એઇડ શુડ બી ઓવર ધ કાઉન્ટર ઇટ શુડ બી અવેલેબલ કે અને હી હેઝ પાસ થ્રુ ધ કોંગ્રેસ કહેતો હતો કે ભાઈ પાસ કરો ગ્લાસીસ આર કવર્ડ પણ અમુક ગ્લાસીસ પાછા એ તમને નહીં કવર કરે મારે આ પ્રોગ્રેસિવ છે તો હારું નહીં કવર કરતું એમ મને ખ્યાલ નથી ડેન્ટલ નું ડેન્ટલ ઇઝ નોટ કવર્ડ અંડર મેડિકેર અને જો મેડિકેડ હોય તો રિએમ્બર્સમેન્ટ એટલું લો હોય તો સિનિયર્સ નો પેલો ડેન્ટિસ્ટ કવર એ ના કરે એ આરપી હોય છે ઘણી વાર અને ફિઝિકલ થેરાપી ફોર સિનિયર્સ કોમન રિસ્ક ફેક્ટર્સ યુટીઆઈ ને બધું બહુ જ પ્રોબ્લેમ થતો હોય આ હું જે કહેતો હતો સ્ક્રીન વેક્સિનેશન સોરી સ્ક્રીનિંગ ટેસ્ટ વિઝનનું વર્સ હિયરિંગ મેન્ટલ ફંક્શન બ્લડ પ્રેશર ડાયાબિટીસ આલ્કોહોલ ડિપ્રેશન જે આ બધું છે ને સરસ નીચે ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા અને હર્પીસ ઝોસ્ટરની વેક્સિન એ ત્રણ લેવાની હમ ભલી ના જતા ટિપ્સ ટુ ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ લાઈફ આઈ થિંક પોણા બાર થયા એટલે 10 મિનિટ પેલું ક્વેશ્ચન આન્સર માટે લઉં તમને સ્ટે એક્ટિવ હેલ્ધી પ્રિવેન્ટિવ સ્ટેપ્સ છે બધા જેમાં નીચે તો સોશિયલ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ તો આપ તમે બધા કરો છો અને આઈ બિલીવ આ ત્રણ ને લીધે પ્રોબ્લેમ છે ડિપ્રેશન લોનલીનેસ એન્ડ આઇસોલેશન આર ધ 3 રૂટ કોઝિસ ઓફ હેલ્થ કન્ડિશન્સ ઇન એજિંગ એડલ્ટ્સ તમે બધા નહીં મારા ઉંમર ના મારા એવી મેડિકલ ના છે ને 20 જણા મરી ગયા 200 નો ક્લાસ બોલો એટલા બધા કાનાવ ગજરી ગયા છે અને બીજા બધાને આ વર્ષે જ 5 જણાને બાયપાસ થઈ ધીઝ આર વી આર જસ્ટ નોટ ઇવન અમુક તો 50 નહીં થયા યાર 48-49 ના બધા થયા એટલા બધાના ડગલો બધા અને ડોક્ટર છે યાર ખા ખા જ કરે યાર ઈ ટીલ ધ ડેથ અને આ બધા લીધે શું થાય છે આ ત્રણ ના લીધે વાઇલ ધ બોડીલી ફંક્શન્સ ડિટોરિએટ વિથ એજ રાઈટ પણ સિનિયર્સમાં ઇમોશનલ ફેક્ટર્સ મેક્સ ઇટ થિંગ્સ મોર વર્સ ફોર સિનિયર્સ કારણ કે મગજને જે શાંતિ ના મળતી હોય ને તો પછી એવી આ બીજા બધા રોગો થવા માંડે છે તો આપ સૌને જય સ્વામિનારાયણ હવે ક્વેશ્ચન આન્સર્સ લઈએ આપણે બરાબર સ્ક્રીન શેરિંગ બંધ કરો યા બંધ કરી દો ઓકે અને જેને સવાલ હોય જરા હાથ ઊંચો રાખજો તો સ્ક્રીન ઉપર લઈ આવીશું કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો હાથ ઉપર કરજો અને હાથ ઊંચો જ રાખજો આમાં ચેટમાં છે કે ક્વેશ્ચન્સ ના નથી ઓકે કોઈ ક્વેશ્ચન્સ કોઈ હાથ ઊંચો નથી હા કોઈનો હાથ ઊંચો નથી આઈ થિંક ઓલ એક્સપ્લેનેશન સેલ્ફ એક્સપ્લેનેટરી હતું એ એટલા માટે ચાર વસ્તુ અડધો કલાક ચાલવાનું પેલું ઘઉં ઓછો ખાવાનું અને શું કહેતું સ્લીપ પ્રોબર હોય અને હજુ રહ્યું 5 વસ્તુ તો ખાસ કરવાનું એક્સરસાઇઝ કરશો ને બધાને તબિયત સરસ રહેશે મેં આ જોયું છે જેટલા ડોક્ટર્સ હોય છે ને અમુક મારે ઓલમોસ્ટ 75 એન્ડ ધે આર રિયલી એક્ટિવ સર્જન છે મેં કહું તારું તો શરીર ઘસાઈ ગયું હોય ઓવરમાં પણ તોય મને કંઈ એક્સરસાઇઝને લીધે જ રહે છે આ ઓલ્ડ બ્રધર છે હી ઇઝ લાઈક 18 યર્સ 19 યર્સ ઓલ્ડર ધન મી પણ મને કંઈ એક્સરસાઇઝને લીધે તબિયત સારી હી ડઝન્ટ હેવ એની પ્રોબ્લેમ્સ એક્સેપ્ટ ધ ગ્લાસીસ Yes, Radu, come in. Yes, sir, doctor. You mentioned that sugar ની દવાથી કિડની ખરાબ થઈ જાય છે લાંબો ટાઈમ લ્યો તો પણ sugar રહી તો દવા વગર કેવી રીતે ચાલે તો શું કરવું દવા વગર ના ના sugar ની દવાથી નથી થતું
શુગર ને લીધે થાય, ખાંડ ની ચાસણ ને લીધે થાય, કિડની ખરાબ થાય, શુગર ને લીધે થાય છે, પણ શુગર બંધ કરી દેવાની, ટોટલી શુગર બંધ કરી દેવાની. ના પણ ડાયાબિટીસ હોય તો થોડી શુગર જોઈએ ને તમને પાછી, કારણ કે દવા લો તો પછી શુગર ઓછું થઈ જાય, 60 થઈ જાય. આ નર્સિંગ હોમ વાળા ને એવું થાય, ખાય નહીં ને ડાયાબિટીસ હોય, પેલી નર્સ આપી દે, એવરી ડે નો વાઇસ પ્રોબ્લેમ, 7-8 વાગે ને એટલે આવી જ જાય એક પેશન્ટ, કે દિવસે આવતો હશે. એમ્બ્યુલન્સ લઈને આવે, પેલું બેડ બાઉન્ડ હોય પેશન્ટ, એને ડાયાબિટીસ હોય અને એને ખવાતું ના હોય, એન્શ્યોર પીધું ના હોય, એટલે પેલી દવા લી હોય, એટલે શુગર ઇઝ 60, કન્ફ્યુઝ હોય, કાં તો એવી કોમેટોસ થઈ ગયા હોય પેશન્ટ. એવરી ડે એવરી હોસ્પિટલનો પ્રોબ્લેમ છે. આ તો બ્રેડ એન્ડ બટર છે અમારું મેડિસિન. એટલે હું કેન્સર પેશન્ટ છું એટલે નહીં, પણ યુલ સી ઇટ, તમે ઈઆરમાં એક દિવસ ઉભા રહો તો ખબર પડી જાય શું કોમન છે આ બધા યુટીઆઈઝ ને બધા. નર્સિંગ હોમ માંથી જ આવે. પણ શુગર તો આપણે એવરી ડે કેટલી મેજર કરીએ, એવરી ડે તો મેજર ના કરાય ને શુગર. હા પણ એ પેલી ઉપરથી નાખવાની, હું કહું છું ધોરી ખાંડ નાખવાની, એ ઓર્ગેનિક શુગર કે રો શુગર આવે છે કોસ્કોમાં, તો જોજો બધી એ શુગર. ગોળ સારામાં સારો યાર, ગોળની ચા પીવો ને, હું ગોળની ચા પીવું છું, સરસ સારું ખરેખર, ઇઝ ધ બેસ્ટ શુગર. બીજા બધા તો એના પછી નું, ગોળમાંથી બને ને આ બધી શુગર. ખાંડ વગર નહીં, હું તો કોફી જો અહીંયા હોસ્પિટલમાં પીવું ને તો હાફ એન હાફ, કે આલમંડ મિલ્ક કે સોયા મિલ્ક, એ ગર્યા હોય છે બે મિલ્ક. એટલે હવે તમે જોજો સ્ટારબક્સ ને બધામાં કેરી કરતા હોય, બધા એ જ નાખે, કોઈ ખાંડ નહીં નાખતો. અને સ્પેન્ડા અને ઇક્વલ, તમને ખબર હોય તો કેન્સર થતું હતું, કાઢી લીધી છે ઓફ ધ માર્કેટ. આજે મેં વાંચ્યું સનસ્ક્રીન્સ, અમે લગાવ્યું હતું હમણાં ગોલ્ફ પર ગયો 3 દિવસ નો ફેમિલી સાથે, રાઈટ, 3 બ્રધર્સ એન્ડ કિડ્સ જમાઈ બધા હતા, અમે સનસ્ક્રીન લગાવ્યું હતું. તો અત્યારે બધી પુલ બેક થઈ છે, હું તમને મોકલી આવીશ મુકુન અંકલ એનો આર્ટિકલ, તમે જોજો. સનસ્ક્રીન આઈધર યુ રિટર્ન બેક ટુ કોસ્કો, સીવીએસ, રાઈટ એડ જ્યાંથી લીધું હોય તો, નહીં કાં ફેંકી દેજો, કારણ કે સમ ઓફ ધ કેમિકલ્સ ઇન ધ સનસ્ક્રીન કોઝિસ સ્કીન કેન્સર. બોલો હવે કેવું છે. આપણે તો મોડા પર કેટલા લગાવીએ ક્રીમ જાત જાતના, એટલે એ બધા તો ઓવર ટાઈમ કરે જ, પ્રોબ્લેમ એબ્સોર્બ થવાના છે અહીંયાથી મારા. અને વેસલિન, કોઈ ડોક્ટર લખતું નહીં કે વેસલિન લગાવો, વેસલિન ઇઝ ગુડ, એક્વાફોર ઇઝ ગુડ, સીટાફિલ ઇઝ ગુડ. ખરેખર એ બધા 150 વર્ષ જૂની છે ક્રીમો, પણ કોઈ ડોક્ટર ના, કારણ કે એમાં પૈસા નથી. હું તમે બીજી 25 ક્રીમ લગાવો ને તમે ફટ દઈને લગાવશો. ઓકે, થેન્ક યુ સો મચ. બીજા કોઈને ક્વેશ્ચન છે કે લાગતા નથી કે? એનીવે ડોક્ટર સાહેબ, આજનું લેક્ચર ખરેખર સુંદર હતું, અને યુ હેવ કવર્ડ એ ટુ ઝી ઓફ ઓલ ધ ડિસીઝીસ કે જે આપણા સિનિયરને લાગુ પડતા હોય છે, એ ક્યાં તો બીજી રીતે. તો એને માટે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ થિંગ, અને યુ ડીડ એક્સલન્ટ પ્રેઝન્ટેશન કે શું શું કરવું જોઈએ, શું શું ના કરવું જોઈએ, અને હાઉ ટુ સ્ટે હેલ્ધી લાઈફ. તો રિયલી વી આર વેરી મચ થેન્કફુલ ટુ યુ કે તમે ટાઈમ કાઢીને આવ્યા. હજી ગઈકાલે વેકેશનમાંથી આવ્યા છતાં બી એટલું બધું પ્રિપેરેશન કરી, સ્લાઇડ શું બતાવી, અને સૌને ખૂબ ખૂબ માહિતી આપી છે. તો ઘણો ઘણો આભાર. અને જ્યારે બી કહીએ છીએ ત્યારે તમે તમારો ટાઈમ કાઢી અને હાજરી આપો છો, અને એ ધેટ બતાવે, ઇટ શોઝ કે હાઉ મચ યુ આર having a love and affection for the seniors. So once again, thank you very much, Dr. Sahib. Thank you. આ તો સેવા છે. જે મંદિરમાં સેવા નતો કેતો, seniors all can, you can do મંદિરમાં સેવા. વૈષ્ણવ મંદિર, જલારામ મંદિર, સ્વામિનારાયણ મંદિર, માચા બધા આઈને બેઠા જ હોય, ફોન કરે ને બધું કરે, લેતા હોય, બધી એક્ટિવિટીઝ થાય ને યાર, અને એકબીજાને મળે ને તો પ્રેમ થાય, એવો અંદરનો ઉભરો નીકળી જતો હોય. કારણ કે ઘણી વાર ધાર્યું એવું ના થતું હોય ને, મારે થતું હોય, એટલે those are key things. સરસ પણ તમારો. અને અને ડોક્ટર ની ઓફિસ માં જઈએ તો આવું તો બધું સમજાવશે નહીં કોઈ, કારણ કે કોઈ ના, કારણ કે મને 5 જ મિનિટ હોય, તમે હું આવો ને ઓફિસ માં મને ટાઈમ નહીં હોતો, ખરેખર નથી હોતો, મને કેન્સર વાળા નથી હોતો, બચા રડે. મારા સવારમાં રોજ સવાર હું એક કરું છું, સરસ, બધાને સ્વામિનારાયણ ધૂન કરાવડાવશે, જે ધૂન કરે, મેં કહું તું મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, જુઈસ, તું તારા ભગવાનમાં માન, 5 મિનિટ કર, યુ વિલ જસ્ટ ફીલ ઝેન ફીલિંગ. ખરેખર એ લોકો રડે અંદરથી, આંખમાંથી આંસુ આવતા, કે તે ભગવાન. મેં કહું હું પ્રાર્થના તમારી માટે કરું છું, મારા એ સવારમાં તમારી માટે કરું છું, બધા કેન્સર પેશન્ટો, મેં કહું મારી માટે કરું છું પણ તમારી માટે કરું છું. એટલે એ છે ને બહુ અગત્યનું છે પ્રાર્થના, પ્રેયર્સ અનહર્ડ એવી વર્ડ્સ ને, એ કામ બહુ
દુઆ અને દવા બેની જરૂર છે ખરેખર. એ જે તમે પંકજભાઈ ને તમે કરો છો યાર ખરેખર જલારામ સેવા ટ્રસ્ટ કેટલું અદભુત કામ કરે છે. આજે એટલું બધું કવરેજ થયું કે દરેક વિષયમાં એવું લાગ્યું કે થોડુંક અંદર ડીપ ઉતરાય તો સારું. આપણે શું કરીએ કે આજે જે એરિયા કવર કર્યો છે એને ચાર પાંચ સેક્શનમાં વહેંચીને એક એક સેશનને એક એક વાર લઈએ તો એની અંદર થોડુંક ડીપ જઈ શકાય. સાચી વાત કહી હા તમે, કારણ કે એમાં ઉદાહરણ ડેલી ડે ટુ ડે ઉદાહરણ આલીસ ને સારું લાગશે. આમાં આઈ થિંક આઈ વેન લિટલ સ્પીડ એન્ડ આઈ કુડન્ટ ગિવ યુ રાઈટ. આજે લોટ ઓફ એક્ઝામ્પલ્સ એક વિષય પર પ્રોબ્લેમ્સ ને યાદ રહે. હા એવું લાગે કે કંઈક અધૂરું રહી ગયું. આજનો સબ્જેક્ટ ઓવરઓલ ઓવરવ્યુ ધ બર્ડ્સ આઈ વ્યુ જેવો. હા યા એટલે ઇટ હેઝ ટુ બી આપણે નહી તો બરાબર છે, પણ આ જાત જાતના પ્રોબ્લેમો જે થતા હોય છે એનો ઉપલક્ષો ઉપાય શું કરવો એના માટે તો ઘણું માહિતી ઘણી મળી છે, પરંતુ હવે આપણે ડિટેલમાં કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર પાછા રાખીશું અને આને ચાર પાંચ સેક્શનમાં વહેંચી લેવા. હા સાચી વાત. અને પછી એના ઉપર ડિસ્કશન 15 15 મિનિટ કરીએ ને ચાર સેક્શન સરસ થઈ જાય. બરાબર છે. યા યા કરે ડોક્ટર સર. થેન્ક યુ વેરી મચ ડોક્ટર સાહેબ. ઓકે કૃષ્ણ જય જલારામ જય જીનેન્દ્ર. થેન્ક યુ. જય સૌને પ્રણામ. હવે પછીનો જે પ્રોગ્રામ છે એન્ડ ધેટ ઇઝ અ મ્યુઝિકલ પ્રોગ્રામ અને